માસ્કની સાથે ખેસ એટલે કાઢ્યો કે આ સાવજ છે એ દેખાય, બીજું કોઈ કારણ નથી, બાકી હું તો ઘરેથી જ લઈને આવ્યો છું. પણ પરમાદરણીય રૂપાલા સાહેબને વંદન કરી લઉં. મારી ઘરે પધાર્યા ત્યારે પુસ્તકોનો ખજાનો બધો, અને અમારે તો પુસ્તકો વચ્ચે જ સુવાનું એવી હાલત છે, પણ બધા આવે જોવે પુસ્તકો. પણ સાહેબ તો પુસ્તકો હાથમાં લઈ લઈને એક એક પુસ્તક વિશે ચર્ચા કરવા લાગે, એટલો એમનો પુસ્તક પ્રેમ, એટલો એમનો શબ્દ પ્રેમ, કે મને કે હું તો આના માટે તો આવ્યો છું, બાકી ચા પીવત બધી જઈ શકાય, ચા તો ગમે ત્યાં મળે. અને અમે રૂપાલા સાહેબ પછી બોલવાનો વારો આવે એટલે આખે આખી આપણી રાજકોટની સરસ મજાની વચ્ચે ચમચી ઊભી રહે એવી ખડતલ ચા પીધા પછી ગ્રીન ટી પીવાનું થાય ને એવો સ્વાદ લાગે તમને. કારણ કે ગ્રીન ટી તો મહેમાનોને કાઢી મૂકવા માટે વપરાતું શસ્ત્ર છે એવું મને ક્યારેક લાગે છે. ઘરે કોઈક આવ્યા હોય એટલે શું એ આમ બોલી ન શકે, આમ પી ન શકે, પછી એને એમ થાય કે પાંચેક મિનિટમાં ઊભા થઈ જાય ને તો આખો કપ પૂરો ન કરવો પડે. પણ મારું આવું ફીકું લાગે તો એના માટે મેં કીધું સાહેબના જે રંગો છે, હું તો મેં સાહેબને હમણાં જ કહેતો હતો, મેં કીધું સાહેબ તમે મને પરિચયમાં આવી રીતે આવ્યા ને બાજુમાં બેસતા થવાનું સૌભાગ્ય મળ્યું, એ પહેલાં હું તો આ જેમ બધા મિત્રો બેઠા છે અમારે એમ સામે બેસીને સાંભળવા તમને આવતો, તમારું તો એવું મને આમ આકર્ષણ હતું કે રૂપાલા સાહેબ કંઈક બોલે નવી વાત લઈ આવે, એમનો પ્રકાંડ અભ્યાસ એટલો દરેક વાત ઉપર કૃષ્ણ અને રામ ઉપર એમને સાંભળવા એ તો લાવો છે સાહેબ, એવું સરસ વાતો કરે એટલે મને તો આનંદ થયો. મને જાણકારી થઈ કે ભાઈ સાહેબ આવવાના છે, અચાનક જ ખબર પડી ને મેં કીધું વાહ તો બહુ સરસ, સોને પે સુહાગા જેવી વાત છે. જન્મદિનનો કાર્યક્રમ એટલે હું તો લાલ રંગ પહેરીને આવ્યો કે આપણે કંઈ આ શોકસભામાં નથી જતા, આપણે તો જન્મદિવસના ઉત્સવમાં ઉજવણીમાં જઈએ છીએ, એટલે આપણે તો નરેન્દ્રભાઈના જન્મદિવસ કાર્યક્રમો કેવી રીતે કરવા એ જેણે આમ જુઓ તો આખા ભારતને શીખવાડ્યું કાર્યક્રમ કેવી રીતે કરવા. બાકી મને બરાબર યાદ છે કે સ્કૂલમાંથી અમને એમ કહેતા કે સરકારનો પેલો ધ્વજવંદનનો અને પહેલી મેના ગુજરાત દિનનો પ્રોગ્રામ હોય એમાં કોઈ બેસી નહીં, કોઈ ઓડિયન્સ તો હોય જ નહીં, એટલે બે જ ઓડિયન્સ હોય, પોલીસવાળાને સ્કૂલના વિદ્યાર્થીઓ. કારણ કે સામેથી સ્વયંભૂ આવવાનું ઓડિયન્સ હોય નહીં, એમાં તમે વિચાર કરો કે નરેન્દ્રભાઈએ કેવી કરામત કરી હશે કે સ્વર્ણિમ ગુજરાતનો કાર્યક્રમ જ્યારે અમદાવાદમાં થયો આખા આખા કાર્યક્રમનો એવો વંશમોર થયો કે સ્ટેડિયમની અંદર બીજી વાર આખો કાર્યક્રમ રિપીટ કરવો પડ્યો. પબ્લિકે ઢગલો કરી દીધો કે ભાઈ અમારે જોવો છે, અમારે જોવો છે. લાસ્ટ ટાઈમ અહીંયા 26 જાન્યુઆરીનો આપણે રાજકોટમાં કાર્યક્રમ કરેલો, આ બધા મિત્રો હશે જ, વિજયભાઈ હતા ને મારો મારો પોતાનો એવોર્ડ લેવાનો, હું નીકળી ન શકું, હું ચાલીને નીકળો ગેલેક્સી સિનેમાથી રેસકોર્સ વિંધી અને સીધો ત્યાં ગયો ચાલતો ચાલતો. કારણ કે એટલો ટ્રાફિક, લોકોને બધાને એ જ પ્રોગ્રામમાં જવું હતું કે સરકારનો પ્રોગ્રામ. તમે વિચાર કરો આકર્ષણ પેદા કરી દીધું. આ બહુ અદ્ભુત ઘટના છે. કારણ કે સરકારી કાર્યક્રમનું કાર્ડ આવે એટલે અધિકારીઓ પરાણે પરાણે ઘણી વાર જતા હોય કે આપણે પગાર લઈએ છીએ એટલે જવું પડે, કારણ કે આબા તો 2 કલાક શું કરશું. પણ સાહેબે એ લેવલના પ્રોગ્રામો શરૂ કર્યા, એટલે હું તમને કહું છું કે આ કાર્યક્રમ કાર્ય કરવાનો પછી એનો ક્રમ નક્કી થાય, પહેલાં તો કાર્ય. રૂપાલા સાહેબ બહુ સરસ રીતે, સાહેબ હું ગયો છું આ દરેક સ્મારકમાં આપણે વાત કરી, મને કચ્છમાં જઈને નવાઈ એ લાગી કે આખે આખું યથાવત ઇન્ડિયા હાઉસ, કોઈ લંડન ન જઈ શકે, લંડનમાં જે ઇન્ડિયા હાઉસ શ્યામજી કૃષ્ણ વર્માએ ઊભું કર્યું હતું એઝ ઇટ ઇઝ ઊભું કરેલું છે ત્યાં આબે હુબ. બાકી સ્મારક તો એવું હોય કે શ્યામજી કૃષ્ણ વર્માનો મોટો બધો ફોટો કે ચિત્ર કે શિલ્પ હોય અને ત્યાં 5-7 બધી અલગ અલગ વિગતો લખે. આપણે જૂના જમાનાના મ્યુઝિયમો સ્મારકોની એલર્જી જે થઈ ગઈ લોકોને, એનું મુખ્ય કારણ આ કે ત્યાં જાઓ પછી કંટાળો એવો ભાવ છે ને માણસને ગમે નહીં, આમ દેખાવ તો કરવો પડે. આ તો માસ્ક આવી ગયો એટલે વાંધો નથી આવતો, એટલે મોટું કેવું થાય કે એ ખબર નથી પડતી મોટા ભાગનાને, પણ કંટાળો તો ગમે નહીં ને આમ. પછી પરાણે પરાણે પેલા આધે ઇધર જાઓ આધે ઉધર આવો જાઓ બાકી મેરે પીછે આવે એમ કરી કરીને સ્મારકમાંથી આમ ફટાફટ પસાર થઈ જાય. નરેન્દ્રભાઈ આખી વ્યાખ્યા બદલાવી નાખી સ્મારકની, માણસને હોશ થાય, માણસ 15 સેલ્ફી લઈને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરે. અને આવું કહું છું ત્યારે મારે, હું તો મારા સંભારણાય થોડાક કહીશ નાનકડા, પણ મારી ચોખોટેક કરવાની. આમાં ઘણી વખત અમે આવું હું ફેસબુક ઉપર આમ તેમ મૂકું ને તોય 5-15 જણા કે એટલે તમે તો ફલાણી બાબતમાં ટીકાય કરતા હો છો. એટલે હું ઘણી વાર કહું, મેં હમણાં સાહેબને પુસ્તક આપ્યું 25 વર્ષની લેખન યાત્રાનું રૂપાલા સાહેબને જયતો, એમાં મેં કોટ મારું જ લખ્યું છે કે મરચાની કોઈ સિઝન ન હોય સાચું બોલીએ ત્યારે લાગે. હું તો ગોંડલમાં મોટો થયો એટલે મરચા તો યાદ આવે, પણ મહત્વની વાત એ છે કે ધારો કે હું ફિલ્મ રિવ્યૂ રાઇટર હું, બે ઘડી એમ વિચારી જાઉં, હું લેખક નથી, હું કામ કરું છું, દર શુક્રવારે રજૂ થયું, હું દરેક અદ્ભુત ફિલ્મ બનાવી છે, શ્રેષ્ઠ ફિલ્મ બનાવી છે, જોયાવો જ જોયાવો. કોલમ ચાલુ હોય પણ વાચક બંધ થઈ ગયો હોય, કારણ કે એને ખબર પડી જાય કે આગળ જતા જ નથી, આનામાં કંઈ સમીક્ષા, આનામાં કંઈ એનાલિસિસ.
ફાઇન્ડિંગ કઈ જેવી ચીજ જ નથી. ઘણીવાર કહું છું ને, આજે મને મોકો મળ્યો એટલું હું કે ત્યારે હોય જ્યારે એની વેલિડિટી છે ફાઇલ ઉપર પ્લસ માઇનસ મુજબ ગણાય. એવું કામ કરતો હું કઈ કોઈ મને એમ લાગે કે આ વાત સારી છે એને તૂટી પડવાનું વખાણવામાં, ભાઈ આ ખરેખર ચૂંટણી ઉભા રહેશે, ટિકિટ માગવા જતા રહેશે, વખાણ કરવાના હોય, એની કઈ માગવાનું ન હોય. મારે અત્યારે મોટામાં મોટી ભરતભાઈને ખબર છે, એમનો ફોન આવ્યો, મેં કીધું મારા બહુ નાજુક સંતુલન ઉપર છે અને અમારે ચેલેન્જ એ થઈ ગઈ છે, સાહેબ તો આવી ગયા છે ઘરે, પાટીલ સાહેબ આવ્યા છે, રૂપાલા સાહેબ આવ્યા છે, કમલેશભાઈ બધા, આપણે પાટીલ સાહેબ વખતે તો બધા મોહનભાઈ બધા એક સાથે આવ્યા હતા, તો અમારા ઘરમાં પોલા પુસ્તકો એટલા બધા છે. અમારો ડૉક્ટર છે ચિરાગ માત્રાવાડીયા, એણે એમ કીધું, નામ સહિત તમને કહું છું કે આ બધી ડસ્ટ લાગે અત્યારે, આ ઘરે આઈસીયુ આપણે બનાવવું હોય તો ક્લીન એન્વાયરમેન્ટ કરવું પડે. હવે આ એક ફ્લેટમાં સમાતા નથી એટલા પુસ્તકોને ક્યાંક, બે હું હમણાં પેટીઓ બનાવડાવું છું પતરાની, એનો ઓર્ડર આપ્યો છે, અને હવે બધાને સાફસૂફ કરી અને એ પુસ્તકોને ક્યાંક બહાર રાખવા ને ક્યાં રાખવા, જગ્યા તો હોવી જોઈએ ને આપણી પાસે પુસ્તકો વધારાની રાખવાની. હવે એ ચેલેન્જમાંથી હું પસાર થાઉં છું, બોલો આ પરિસ્થિતિ છે અત્યારે. એટલે આમાં પાછળ કોઈ એજન્ડા, મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે વાત કરીએ, વખાણ કરીએ તો પણ, ટીકા કરીએ તો પણ, તુલાધાર સત્ય મહાભારતનો શબ્દ છે, ભીષ્મ પિતામહે જે કૌશિક મુનિની કથા કહી, સત્ય કોને કહેવાય એના માટે તુલાધાર સત્ય, તુલાધાર સત્ય કહેવાનું હોય ને એ જ તુલાધાર સત્યથી હું વખાણ કરું છું નરેન્દ્રભાઈ મોદીને. હું બહુ ખુમારીથી ને ખાનદાનીથી કહું છું તમને કે જે તુલાધાર સત્યથી જ્યારે ક્યારે કામગીરી બાબતની કોઈ સમીક્ષામાં મેં ટીકા કરી હોય એ જ તુલાધાર, આમાં હું જરાય શબ્દો ચોરતો નથી. કોક મને એમ કે નાના તમને બોલાવ્યા હોય એટલે વખાણ કરવા પડે, પરાણે પરાણે ઠાવકું મોટું રાખવું પડે એમ નહીં. 2007માં ગુજરાત સમાચારની મારી કોલમમાં જાગે સોને વાલો સુનો ગુજરાત કી કહાની, જ્યારે આખું નેશનલ મીડિયા ચોંટી પડ્યું હતું ગુજરાત ઉપર, એક તબક્કે તો હાલત એવી થઈ ગઈ હતી કે એનડીટીવીની એક ડિબેટની અંદર અમરસિંહ ચૌધરી છે એને ઘેરી લેવામાં આવ્યા હતા, અને નરેન્દ્રભાઈ ત્યારે સીએમ હતા અને અમરસિંહ ચૌધરી વિપક્ષના નેતા હતા, અને નરેન્દ્રભાઈએ એમના વતી દલીલો કરી હતી. આ પ્રોગ્રામ હું તમને ચેનલના નામ સહિત કહું છું, મેં જોયેલો છે એ પ્રોગ્રામ. એટલે એમણે એમ કીધું કે ભાઈ આ ખોટી વાત છે, ગુજરાત બદનામ થઈ રહ્યું છે આની અંદર, કારણ કે વિપક્ષના નેતાને સરસ રીતે બોલતા ન આવડે, એમની વક્તૃત્વ શક્તિ પ્રભાવક ન હોય, એટલે તમે એમને આવી રીતે ટાર્ગેટ કરો એમ નહીં, કારણ કે આ વાત તો ગુજરાતની છે, આ વાત ભાજપ કોંગ્રેસની નથી, ગુજરાતની છે. આ આ એ વખતે એમનું સ્ટેન્ડ હતું, 2002 પછીની ડિબેટોની હું વાત કરું છું, અને એ જે વાતાવરણ હતું, આજે તો ઘણા બધા લોકો ભૂલી ગયા ને, હવે તો 18 વર્ષની એવી પેઢી નવી આવી ગઈ મતદાતાઓની, વિચાર કરો 2002 થી 2021 એટલે એવી પેઢી આવી ગઈ જેની ખબર જ નથી ત્યારે ચેનલોમાં શું બતાવાતું, શું ચર્ચા થતી, ગુજરાત ઉપરનો કેવો એજન્ડા નેશનલ લેવલનો ચાલુ થઈ ગયો હતો, આ કંઈ ખબર જ ન હોય એવી એક જનરેશન આવી ગઈ. ત્યારે મેં લેખ લખેલો કે જાગો સોને વાલો સુનો ગુજરાત કી કહાની, હું પ્રશંસક છું, ત્યારનો પ્રશંસક છું, ભક્ત નહીં હું, પણ ભક્ત અને વિરોધી બંને અંધ થઈ જાય છે, મને વાંધો ત્યાં આવે, આંખો અંજાઈ જાય, આંખો અંજાઈ જાય ને પછી તમને દ્રશ્ય દેખાય નહીં, પણ પ્રશંસક છે ને એ તો ગુણગ્રાહી હોય, ગુણ એક પછી એક જોઈ શકે ને. એ મારે તમારી સામે એટલે મૂકવા છે, અહીં કેટલાક યુવાનો પણ છે, વિદ્યાર્થી મિત્રો કહી શકાય એવી ઉંમરના લોકો છે, અને અહીં સક્ષમ કાર્યકર્તાઓ પણ છે, તો હું ધ્યાન રાખીને એ બોલવાનો છું કે તમને શું ઉપયોગી થાય નરેન્દ્રભાઈ પાસેથી, આપણે શું કેળવવાનું છે. મારે કોલેજોમાં રૂપાલા સાહેબ જ્યારે જવાનું થાય ને ત્યારે હું અચૂકપણે નરેન્દ્રભાઈનું એક ઉદાહરણ આપું, 20 વર્ષ થિયરીના અને 20 વર્ષ પ્રેક્ટિકલના કોમ્બિનેશન જો તમે કરી શકો ને તો બાકીની જિંદગી છે ને તમને કોઈ પાડી ન શકે. 20 વર્ષ થિયરીના, 40 વર્ષની ઉંમર ગણો, નરેન્દ્રભાઈનું આમ જાહેર જીવન 40 વર્ષે લોકો ઓળખતા થઈ ગયા હોય એ લેવલે આપણે ગણીએ તો 20 વર્ષ થિયરીના, વડનગરના કાર્યક્રમમાં અમે સાથે હતા, એ પોતે બોલેલા કે મને કે તમારા નાગરોના હટકેશ્વર મંદિરના દીવડે મેં બહુ પુસ્તક વાંચ્યા છો, ઘરે લાઇટ બંધ થઈ જાય ને તો ત્યાં હું અજવાળું ગોતવા જતો વાંચવા માટે, અદ્ભુત વાંચન. એકવાર જાહેરમાં એમણે એમ કહેલું કે મારે 2 જોડી કપડાં સિવાય બીજું કંઈ બહાર જાવ તો લઈ જવાનું નથી, આ લાઇબ્રેરી મારી જે છે મોટી, એ કેમ સાચવવી ને એ કેમ ફેરવવી એ પ્રશ્ન થાય, કોઈ કપડાં લત્તા માલમત્તાનો પ્રશ્ન નથી, પણ એકલી થિયરી હોય ને માણસ પુસ્તકીઓ કીડો થઈ જાય. આપણે જૂના ભાષામાં શબ્દ છે વેદીઓ, વેદની જ વાતો કર્યા રાખે ને, વેદના જ ઉદાહરણો આપ્યા રાખે ને, આમાં આમ કીધું તું, આમાં આમ કીધું તું, આમાં શ્લોક, ધીરે ધીરે શબ્દ આવી ગયો એના માટે કે આ ભાઈ બીજું કંઈ જાણતા જ નથી, આ બીજી દુનિયામાં કંઈ કરતા જ નથી, એને પ્રેક્ટિકલ લાઈફની કંઈ સમજ જ નથી. નરેન્દ્રભાઈ અનબીટેબલ છે, ઇનવિન્સિબલ છે, અજોડ અને અવિજિત રહ્યા છે,
તમે વિચાર કરો, આ રેકોર્ડ વિશ્વ રાજકારણમાં કોઈ નેતાના નામે નથી. મેં કાલે મારી જે જન્મદિનના અભિનંદનમાં છે એમાં લખેલું, ગયા વર્ષે મેં એક ટ્વીટ કરી એમાં આ ઉલ્લેખ કરેલો, મને તો યાદ રહી ગયું છે કારણ કે 6 ઓક્ટોબર મારો તારીખ મુજબ જન્મદિવસ, મનાવું દશેરા તિથિ મુજબ છે એટલે, પણ 6 ઓક્ટોબરનો જન્મદિવસ મારો તારીખ મુજબ, અને જો ભૂલતો ન હોઉં, અહીં તો બધા વિદ્વાન લોકો છે એને ખબર જ હશે, 7 ઓક્ટોબરે નરેન્દ્રભાઈ છે એ ગુજરાતના વિધિવત મુખ્યમંત્રી તરીકે આવ્યા. 7 ઓક્ટોબર, 7 ઓક્ટોબર 2021 થશે એટલે 2 દસકા, 20 વર્ષ જાહેર જીવનના એમના સત્તાસ્થાને પૂરા થશે. એની પહેલાં એક સાદી પંચાયતની ચૂંટણી જે માણસ લડે નહીં, અને લડે તો સીધી સીએમ તરીકે જ પહેલી વિધાનસભા લડે, અને જેવી પહેલી સંસદ લડે એ ભેગા સીધા પીએમ જ થાય, એક પણ ચૂંટણી હારે નહીં એની વચ્ચે, અને સત્તાસ્થાન સિવાય એક પણ ખુરશી ભોગવે નહીં. થોડાક મહિના, એક અઠવાડિયા કે 10 દિવસ માટે નહીં, કા સીએમ હોય કા પીએમ હોય, આવો રેકોર્ડ મને વિશ્વ રાજકારણમાં કોઈ પણ બીજા નેતાનો હોય તો બતાવો. મેં કીધું ને કે હું ગુણગ્રાહી છું, હું જો વખાણ કરું તો એનું કારણ હોય, એમને વખાણ નથી કરતો, છે જ નહીં. આપણે ગુજરાતી તરીકે ગૌરવ થઈ જાય, છાતી ગજગજ ભૂલે કે આપણે આ નેતા પેદા કર્યા છે. કે એક વખત જેણે નક્કી કર્યું કે હવે મારે એક્ટિવ પોલિટિક્સની અંદર આવવું છે, તો પછી સેન્ચુરી જ હોય, ડોન બ્રેડમેન રિટાયર થાય, ડોન બ્રેડમેન ડ્રોપ ન થાય. આ સમજો વાત, રિટાયર થાય કે હવે આપણે વી આર કોલિંગ ધ શોટ્સ, પણ ટીમમાંથી ડ્રોપ ન થાય. 5 જણા ભેગા થઈને એમ ન કે હવે આપણે શું કરશું તમારું સ્થાનનું, એ લેવલ પ્રાપ્ત કરવું ને સાહેબ, આ લેવલની વાત નથી, લેવલની વાત છે. એટલે નરેન્દ્રભાઈ ગમે છે, એમને નથી ગમતા. બેકગ્રાઉન્ડ શું, પ્રખર ટીકાકાર કહેવાય ભાજપના એવા એક ઇતિહાસકાર છે રૂપાલા સાહેબ, તમને ખબર હશે, મેં તમને કાગળ લખ્યો તો એને જવાબ નથી આપ્યો. એમણે મેકર્સ ઓફ મોડર્ન ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું, રામચંદ્ર ગુહા, એમાં ઘણા બધા નામો લખ્યા, સ્વામી વિવેકાનંદથી માંડીને હેડગેવર સાહેબ સુધીને યાદ કર્યા, પણ સરદાર પટેલનું નામ જ નહીં મેકર્સ ઓફ મોડર્ન ઇન્ડિયામાં, કારણ કે ગુજરાતની બહાર સરદાર સાહેબનું કોન્ટ્રીબ્યુશન જ અલોપ થઈ ગયું છે. એટલે મેં તો એ વખતે, ત્યારે પત્રોના જમાના હતા, ઈમેલના જમાના નહોતા, આપણે પત્ર લખ્યો હતો વાચક તરીકે કે સાહેબ તમે મેકર્સ ઓફ મોડર્ન ઇન્ડિયાની નવી એડિશનમાં એક નામ ઉમેરો, સરદાર પટેલ વગર તો આ મોડર્ન ઇન્ડિયા જ ન હોત, બંધારણ સિવિલ સર્વિસ બધું જ સરદાર સાહેબ ઊભું કર્યું. આ સિવિલ સર્વિસ જે છે આપણી અત્યારની સિસ્ટમ વહીવટી માળખું, એ સરદાર સાહેબ નવીનીકરણ કરીને લઈ આવ્યા, બંધારણ સભામાં પણ બધું એમને જ કોઓર્ડિનેશન કરતા હતા. આંબેડકર સાહેબને મનાવીને ખાસ આદરપૂર્વક અને પૂરી સ્વતંત્રતા સાથે, તો સરદાર સાહેબની આ સિદ્ધિ હોવા છતાં વિચાર કરો, એનું નામ જ નહીં, આ રામચંદ્ર ગુહા. એટલે હું તમને બેકગ્રાઉન્ડ એટલે આપું છું કે કઈ હદે બાયસ માણસ હોય તમને ખ્યાલ આવે કે ઇતિહાસકાર ખરા પણ પછી એડિટિંગમાં બાયસ થઈ જાય. આ રામચંદ્ર ગુહાએ 1.5 વર્ષ પહેલાં એમ કહ્યું કે નરેન્દ્ર મોદીની ગમે તેટલી તમે ટીકા કરો, એક વાત તમારે સ્વીકારવી પડે કે આ માણસનું કોઈ બેકગ્રાઉન્ડ નથી. મનીષભાઈને ખબર છે, એટલે કોકને એમ થાય કે આ ભાઈ કંઈક એમને મલાવતા હશે કે આમાં કોણ રામચંદ્ર ગુહાને સાંભળવા ગયું છે, કે કોઈ કોઈ બેકગ્રાઉન્ડ નથી, જેનું કોઈ ફેમિલી નથી પોલિટિક્સની અંદર કોઈ હોદ્દા ઉપર, જેની પાસે કોઈ એવા વિરાટ પૈસા હોય કે કોઈ મોટી ઇન્ડસ્ટ્રી હોય એવું કંઈ નથી. એ માણસ આપ બળે પ્રાઇમ મિનિસ્ટર થયા છે, તમે ખાલી એની ટીકા કરીને એને હટાવી નહીં શકો, એ જર્ની તમારી પાસે નથી. એણે જે યાત્રા કરી છે ને, યાત્રા તમારે ખેડવી પડે, જો તમારે ત્યાં હટાવવા લગીએ પહોંચવું હોય તો એ યાત્રા જ તમારી પાસે, એ કોને કીધું તો તમે સમજી જ ગયા છો કે તમારી પાસે જર્ની જ નથી, કારણ કે તમે તો ચિઠ્ઠીથી આવ્યા છો, સીધા આવી ગયા છો. સીધા આવવું અને પગથિયા ચડીને આવવું બે વચ્ચે ફેર છે ને, હું સીધો ઓલો આમ હેલિકોપ્ટરમાંથી સીધો ઉતરી જાઉં પહાડ ઉપર તો દર્શન મને થાય એની ના નહીં, પણ હું પગથિયા ચડીને જાઉં ને તો દર્શનની સાથે કષ્ટ પણ મને મળે ને કષ્ટ પ્રમાણે દ્રશ્ય પણ બદલાતા જાય. એની મજા છે પગથિયા ચડીને જવાની, કે તમારે દ્રશ્ય બદલાતા જાય, ઓલું ખાલી મંદિરનું દ્રશ્ય મળે, ઓલું તમને યાત્રાના દ્રશ્યો મળે. અને અહીં તો એવા એવા વડીલો બેઠા છે કે મેં કીધું, હું તો વિદ્યાર્થી કાળ હતો મારો, કે વિચાર કરો કે 90s અંદર જ્યારે ઉષાકાળ કહેવાય ભાજપનો પોલિટિકલ, 1984 ચૂંટણી પછી જે નવેસરથી આખું સંગઠન કરી અને આમ નવી કોન્ફિડન્સ સાથે જે રથયાત્રાથી શરૂઆત થઈ અને ધીરે 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 રામ મંદિરનો, અને હું તો બહુ સ્પષ્ટ સમર્થક છું રામ મંદિરનો, તમે જેણે મારા લેખો વાંચ્યા હશે રેગ્યુલર અને ખબર હશે, ભારતના બંધારણની જે હસ્તલિખિત પ્રત છે જેમાં નંદલાલ બોઝના રામ દરબારના ચિત્રો છે, આ ભારતના બંધારણની હસ્તલિખિત પ્રત છે. કે આ કંઈ હું મારું ઘરનું જ કહેતો નથી, મહાત્મા ગાંધીની સમાધિ ઉપર હે રામ લખાયેલું છે,
જવાહરલાલ નહેરુના ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકમાં આખું એક પ્રકરણ છે રામ અને કૃષ્ણ ઉપર, કે આ કઈ કક્ષાએ એમનો પ્રભાવ છે. રવિન્દ્રનાથ ટાગોરે એમ કીધું છે કે બે જ રાજાઓની સત્તા ભારતમાં ચાલે, બાકીના બધા એના ખંડિયા કહેવાય, રામ અને કૃષ્ણ, કારણ કે હૃદય ઉપર રાજ કરનારા રાજાઓ છે. આ રામ મંદિર બનવું ને એ એક તબક્કે તો અશક્ય સપનું લાગતું હતું કે સત્તામાં આવીએ તો એ બની ન શકે આપણાથી. મોટા મોટા અમારા જેવા બધા જે અમારી પહેલાંની પેઢીના લેખકો આવું લખવા માંડ્યા હતા કે નહીં જ બને, ભૂલી જાઓ. સાહેબ, નરેન્દ્ર મોદીની લેગસી છે કે એણે બહુ જ કુશળતાપૂર્વક, કોઈ રમખાણ નહીં, કોઈ માથાકૂટ નહીં, ક્યાંય કરફ્યુ નાખવો નથી પડ્યો, કંઈ કોઈ બોમ્બ ધડાકા નથી થયા. આપણે ભૂલી જઈએ છીએ કે 2014 થી 2021 વચ્ચે સરહદી ક્ષેત્રોને બાદ કરતા, નક્સલાઇટ અને સરહદી ક્ષેત્રોને બાદ કરતા, મોટા બવાદદા ધડાકાવાળા તો દિવાળી ઉપર ફટાકડા જ ફૂટે છે, એક પણ બોમ્બ નથી ફૂટતા. તો આ લેગસી નથી. કારણ કે હું ખોટો હોઉં તો તમે મને કહી શકો કે ના ના ભાઈ, તમે તો જુઓ આમ કે પહેલાં અમદાવાદ, સુરત, મુંબઈ લોકલ ટ્રેનમાં બેસતા માણસ મૂંઝાઈ જાય મુંબઈમાં. કઈ કક્ષાએ એ એક પ્રભાવ તો છે ને, એક ધાક છે, ધાક. આ ધાક કાઠિયાવાડી શબ્દ છે. કોક સામે આવે એ પહેલા અંદરથી જ નક્કી કરે કે આપણે સામે જવું જ નથી, ધાક કહેવાય. મેં પોતે 2014ની અંદર એવું લખેલું કે 370મી કલમ હટાવવી લગભગ અશક્ય છે. લગભગ શબ્દ મેં વાપરેલો, લખેલું છે, લગભગ અશક્ય છે. કારણ કે મેં જેટલો અભ્યાસ કર્યો દરેકમાં આવે કે જમ્મુ કાશ્મીરની વિધાનસભા છે એ ઠરાવ પસાર ન કરે ત્યાં સુધી હટે નહીં. એટલે આપણા મનમાં તેવો ગૂંચવાડો થવા માંડે કે એ તો આ તો સીધી સાદી વાત છે કે આ ઠરાવ તો ઓલી વિખેરાઈ ગયેલી વિધાન પરિષદ છે, એ કેવી રીતે થાય, જે અભ્યાસુ મિત્રો હશે એને ખબર હશે. તો વિચાર કરો, આઈડિયા તમે જુઓ, અમારા જેવા કેટલાય બધા લોકોને આમ જેને કહેવાય ને આમ ગુગલી બોલની જેમ અચાનક આમ ટપો આમ પડે ને સ્ટમ્પ આમ ઉડી જાય એવો આઈડિયા કે આખું જમ્મુ કાશ્મીર રાજ્યનું જ સમાપન જો થઈ જાય, ઓરિજિનલ જે હતું એનું, તો વિધાન પરિષદવાળો મુદ્દો જ ઉડી જાય. અને વિધાન પરિષદવાળો મુદ્દો જ ઉડી જાય તો પછી એમ કહી શકાય કે 370મી કલમ છે એ આખી ન હટાવો, તો એની જે કલમમાં જે ભાગ છે ઓલો જે આપણને નડે છે એ હટાવી દો. સાહેબ, ઝંડા તો ઘણાએ લહેરાવવા માટેની કોશિશો કરી હશે, પણ કલમ હટાવી દેવી, આ લેગસી છે નરેન્દ્ર મોદીની. આજે સેવા અને સમર્પણ, કારણ કે આ કે એમને એમાં શું, મોદી સાહેબના પરિવારને કંઈ ફાયદો થાય આમાં? કંઈ એમના ઘરની અંદર કે એમના બેંક એકાઉન્ટની અંદર કંઈ ફાયદો થાય નહીં. આ ફાયદો તો તમને મને થયો, દેશવાસીઓને થયો, નાગરિકોને થયો, તો મારે સ્વીકારવું પડે કે આ લેગસી છે. સાહેબ, તમે વર્લ્ડ હિસ્ટ્રીનો અભ્યાસ કરો, કેનેડાથી શરૂ કરીને અમેરિકા સુધીના, યુકે સુધીના તમામ દેશોમાં જ્યારે વેટ જેવો, જીએસટી જેવો વેટ લાગુ પડ્યો ને, ત્યારે જે ગવર્મેન્ટે લાગુ પડ્યો હોય એની ગવર્મેન્ટ બીજી ચૂંટણી જીતી નથી શકી. કારણ કે એ ટેક્સેશનનું એવું જ સ્ટ્રક્ચર આવે કે પહેલી નજરે તો હંમેશા બધાને દુઃખ થાય એટલે સીધી નેક્સ્ટ જ્યાં લોકશાહી હોય એની વાત છે, ઇલેક્શનની અંદર લોકો ખીજાય. પણ સાહેબે એ લેવલે પોતાનો એક પ્રભાવ જનમાનસના હૃદયમાં પેદા કર્યો છે, એક કનેક્શન બનાવીને. હું તો એમ માનું છું કે એમણે જ્યારે શરૂઆતના તબક્કે મીડિયા જોયું ને બધું કે મીડિયા કેવી રીતે કામ કરે છે, પછી એમણે એક નક્કી કર્યું ને મહાત્મા ગાંધી પછી આખા ભારતે બીજો એવો એક નેતા જોયો કે જેને કોમ્યુનિકેશન કરવા માટે કોઈની મોહતાજી જ નથી, જે ડાયરેક્ટ કોમ્યુનિકેશન પબ્લિક સાથે કરી શકે છે. વચ્ચેની ચેનલ જ ઉડી ગઈ. એ મન કી બાતનો રેડિયો પ્રોગ્રામ હોય, એ ડાયરેક્ટ જાહેર સભા હોય, તમે વિચાર તો કરો, 71 વર્ષની ઉંમર થઈ, 71 વર્ષની ઉંમરે ટ્વિટરમાં હાઈએસ્ટ ફોલોઅર એમના છે. યુવાન નેતાઓ તો ઘણા છે આપણી પાસે, પણ સાહેબ જેમ તમે ઓલું ઉદાહરણ યાદ કર્યું ને મહાત્મા મંદિરવાળું, એવું એક મારો નાનકડો અનુભવ છે કે વાંચે ગુજરાતવાળા કાર્યક્રમ, અને એમાં બધા સાહેબની એન્ટ્રી થઈને એની પહેલાં જે અંદર બેસવાનું હોય પછી બહાર જવાનું હોય, સાહેબે તો કાર્યક્રમ નહીં બહુ ચુસ્ત કરી નાખ્યા, કેટલી નવી નવી લેગસી આપણને આપતા ગયા. કપૂરની ગોટી ખિસ્સામાં રાખે, મેં નજરે જોયું છે કે ક્યાંક દીપ પ્રગટ કેમ ઘી વધારે થઈ ગયું હોય ને તો લાંબી વાર ન લાગવી જોઈએ, અને બુકે નહીં પણ બુક પુસ્તકો ભેટમાં આપવાના, નવી નવા આઈડિયાનો તો ખજાનો. એમાં એમણે 2010ના વાંચે ગુજરાતના કાર્યક્રમમાં અંદર બધા જે ઊભા હોય એમાં, હું તો બધા એના ચહેરાથી ઓળખું નહીં, જે બધા મોટા મોટા લોકો ઊભા હતા એમ કીધું કે ફેસબુક એકાઉન્ટ ખોલવું જોઈએ બધાએ 2010માં. અને મારી નજર સામે એક વડીલ ત્યાં હતા ઊભેલા, એમણે એમ કીધું કે સાહેબ કઈ બેંક છે? એટલે એમને એમ હતું કે એકાઉન્ટ તો બેંકમાં જ ખુલે,
એકાઉન્ટ થોડા કંઈ બીજી કોઈ જગ્યાએ ખુલે, એકાઉન્ટ શબ્દ બોલો એટલે બેંકના એકાઉન્ટ હોય. પછી સાહેબ તો કંઈ બોલ્યા નહીં તો ચાલતા થઈ ગયા ત્યાંથી. પણ એ વખતે એમના મગજમાં હતું કે ડાયરેક્ટ કનેક્શન જો બનાવવું હોય ને પબ્લિક સાથે, સીધું ડાયરેક્ટ ડાયલિંગ, તો આ બધા સોશિયલ મીડિયા છે. વિચાર કરો, સોશિયલ મીડિયા આવ્યા અમેરિકાથી. અમેરિકન નેતાઓએ જેટલો યુઝ નથી કર્યો એટલો નરેન્દ્રભાઈ યુઝ કર્યો, ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ. આ રાજકોટની અંદર મારે જ બોલવાનું હતું અને એક કાર્યક્રમ શિક્ષણનો, નરેન્દ્રભાઈ સીએમ તરીકે એમાં આવવાના હતા અને અમે તો બધા સાઈડમાં ઊભા હોય અને એમાં વહેલા આવી જાય, પછી ગ્રીન રૂમ જે કહેવાય ત્યાં બેઠા હોય ત્યાં સીધી મને જોઈને વાત શરૂ કરી, શું લખ્યું છેલ્લે, કયો લેખ, એક બે લેખ મેં જૂના લખ્યા હતા એની ચર્ચા થઈ. પછી અચાનક ડાયામ બુલેટની જેમ પ્રશ્ન આવ્યો સીધો, મને કે અમેરિકાની સૌથી મોટી એક્સપોર્ટ શું? મેં કીધું આપણે આ હિસાબી અધિકારી વર્ગ બેની પરીક્ષા દેતા હોય એવી હાલત થઈ ગઈ. મેં કીધું આ અમેરિકાની સૌથી મોટી, એટલે હું તો વિચારવા માંડ્યો અમેરિકાની સૌથી મોટી એક્સપોર્ટ. મેં આવું કંઈ ખબર નહોતી કે આવું પૂછાશે, આવું સાહેબ અચાનક આવો આઉટ ઓફ ધ બ્લુ, જેને અંગ્રેજીમાં કહેવાય અચાનક આવો આમ ફટાકડો ફૂટે પગ પાછે, અમેરિકાની સૌથી મોટી એક્સપોર્ટ શું? એટલે હું હજી વિચાર કરીને જવાબ આપું ને, એ પહેલાં એમ કીધું કે સંસ્થાઓ અને મનોરંજન. હું તો ચક્કર ખાઈ ગયો ત્યારે જવાબ સાંભળીને. આ નરેન્દ્રભાઈ શું છે ને એની એક ઝલક આપું છું તમને, ઇનસાઇડ ઇનસાઇડ ઇન્ફો જેને કહેવાય, રસોડા. આપણે ડ્રોઈંગ રૂમમાં તો બધા ગયા હોય, આ તો રસોડું. મને મારું મોઢું જોઈને ખ્યાલ આવી ગયો કે આ ભાઈ ગૂંચવાણા આ જવાબમાં. મને કે દુનિયામાં માણસને સ્પર્શે એવી તમામ સંસ્થાઓ જેમ કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, વર્લ્ડ બેંક, WWF, પર્યાવરણ, ગ્રીન પીસ, આ બધી પર્યાવરણની સંસ્થા, મહિલા અધિકાર, હ્યુમન રાઇટ્સ, માનવ અધિકાર, આ ઘણા બધા બહેનો બેઠા છે, જેટલી સંસ્થાઓ રચાણી એ બધી અમેરિકન ફંડિંગ, અમેરિકન સ્પોન્સરશિપને અંદરખાનેથી અમેરિકાના જ માણસો ચલાવતા હોય એવી સંસ્થા. એટલે અમેરિકા સામ્રાજ્ય તરીકે ન છવાયેલું રહે ને તો એ બાળકો માટે શું? તો કે યુનિસેફ. પર્યાવરણ માટે શું? તો કે WWF. 15 સંસ્થાઓથી છવાયેલું રહે અને બધા એલિયન હોલિવૂડની ફિલ્મોમાં અમેરિકામાં જ આંટા મારતા હોય, બીજા ગ્રહમાંથી આવી અમેરિકામાં જ ટપકે. તમે જુઓ, એ કોઈ આફ્રિકામાં ન જાય, કોઈ ભારતમાં ન જાય, કોઈ ફ્રાન્સમાં ન જાય, અમેરિકામાં જ જાય. સુપર પાવરની એક ઇમેજ આખી એન્ટરટેનમેન્ટથી પ્રોજેક્ટ કરી દીધી, મ્યુઝિક, મૂવીઝ. આ વિઝન વિચાર કરો, ગુજરાતના સીએમ તરીકે હતા ત્યારે અમે ઓબ્ઝર્વેશન કરીને રાખેલું, અને એ ડોનાલ્ડ ટ્રમ્પ કે બરાક ઓબામાને ભેટીને મળતા હોય તો આપણને એમ થાય તો ખરું ને કે માણસ ક્યાંથી ક્યાં જર્ની કરી શકે. ધારે તો માણસ, આ સંકલ્પ બળની વાત છે. આ કાલે ભરતભાઈ પંડ્યાનો એક લેખ હું વાંચતો હતો, એમણે લખ્યું છે કાર્યશક્તિ, યાદશક્તિ અને નિર્ણય શક્તિ. સંકલ્પ બળ કે નહીં, ન હેનું થાય. તમે કહો ન થાય ન થાય, અમે કીધું ને 370, ન શેનું થાય, રામ મંદિર ન શેનું થાય, GST ન શેનું થાય, મેં નક્કી કર્યું એટલે થાય. અને પાછા કલ્પના તમે તમે પોલિટિકલ એંગલથી જુઓ, જે મેં તમે રાજકીય મિત્રો અને જાહેર જીવનના મિત્રો છે, વ્લાદિમીર પુતિન પણ બાજુમાં બેસીને 4 કલાક વાતો કરે, સાઉદી અરેબિયાના પ્રિન્સ પણ વાત કરે, અબુધાબીના શેખ તો સન્માન કરે હાર પહેરાવીને, અને પાછા ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે બરાક ઓબામા હોય, બે અલગ અલગ પક્ષ અમેરિકન રાજકારણના, બે પર્સનલ લેવલે વાત કરે. આ તમારી નજર સામે આ કંઈ, આ મેં કીધું મારું ઘરનું બનાવેલું તો છે નહીં. તો આ વિશ્વ માનવવાળી જે વાત છે કે કનેક્શન બધી જગ્યાએ આપણે રાખવા. જિનપિંગ, શી જિનપિંગ જ્યારે ચાઇનાના પ્રીમિયર અહીં આવ્યા હતા અને હિંચકા ખાધા હતા એણે ગુજરાતની અંદર, ત્યારે ઘણા લોકોને નવાઈ લાગી હતી કે આ બે દેશ વચ્ચેના જે સંબંધ જોતા આ ગુજરાત આવીને હિંચકા ખાય અને ઢોકળા પીરસાય એવું બધું છાપામાં આવતું હતું. પણ તમને એમાંય બીજી એક અંદરની વાત કહું કે જ્યારે ફોન ઉપર પહેલી વાર વાત થઈ ત્યારે નરેન્દ્રભાઈ એમ કીધું હતું કે તમારા ગામ ને મારા ગામ વચ્ચે કનેક્શન છે એટલે તમારે ગુજરાત આવવું જોઈએ. વડનગરમાં ચાઇનીઝ પ્રવાસી આવેલા, એના અવશેષો નીકળ્યા છે અને એ જે ગામમાંથી આવેલા એ ગામ જિનપિંગનું વતનનું ગામ છે. તમને એમ થાય કે કેમ હિંચકા ખાઈ ગયા છે, કેમ ઢોકળા હાથમાં લઈને ફોટા પડાવતા છે. તમે એટલે બે તમને કીધું ને કે હું વખાણ કરીશ તો કઈ એમને નહીં કરું કે આ વડાપ્રધાન થઈ ગયા વખાણ કરો, મુખ્યમંત્રી છે વખાણ કરો, ગૌરવ છે એનું. આપણને ગુજરાતી વડાપ્રધાન થાય, ગુજરાતી માણસ છે એ આટલી યાત્રા કરે. પણ હું તમને કારણ આપું છું સાહેબ, આ આવડે છે કેટલા ના આવડે. હાલો
મારે એક ઇન્ટરનેશનલ લેવલના રાજનેતા સાથે, જેની સાથે સંબંધ બહુ સારા નથી એવા રાજનેતા સાથે, જે પાછો પાવરફુલ છે એટલે જેની યારે બહુ બગાડાય નહીં એવા રાજનેતા સાથે પર્સનલ લેવલનું કનેક્શન બનાવવાનું છે, તો કઈ લેવલે માણસ આ વાંચન છે ને પુસ્તક આઈ કામ કરે? આ રીડિંગ જે હોય ને એ ક્યાંક સાહેબ વાંચી ગયા હશે ને, કે આ જિનપિંગનું વતન, ત્યાંથી એમણે કનેક્ટિંગ ધ ડોટની જેમ આખે આખું ચિત્ર બનાવી નાખ્યું કે ક્યાંથી ક્યાં માણસને યારે કનેક્ટ થઈ શકાય. પછી બધે નવાઈ લાગે કે કેમ ભેટી પડતા હશે ને, કેમ વાવા કરતા હશે, પણ આ આ થોડી ખબર હોય બધાને કામ થતું હશે. આ જે વાત છે સાહેબ, આ નરેન્દ્ર મોદી છે, તમે એને એમ નહીં પકડી શકો. એ હું તો ઘણીવાર કહું છું કે મોદીના ચાહકો છે લવર્સ, અને લવર્સમાં કેવું હોય, જેમ તમે ટીકા કરો ને એમ એનો પ્રેમ વધતો જાય. આ તો હિન્દી ફિલ્મોનો બેઝિક પ્લોટ છે, જેમ ઓલા મા બાપ ખેંચે એમ વધારે ને વધારે પ્રેમના ગીતો ગવાતા જાય. એટલે મોદી સાહેબને તો બરાબર, એકવાર તો સાહેબ હસતા હસતા બોલી ગયા હતા એક ચૂંટણી વખતે, મને યાદ છે સાહેબ હસતા હસતા બોલી ગયા હતા કે તમે સરખો સ્ટડી નથ કરતા, આમ જ બોલ્યા હતા જાહેરમાં પબ્લિકલી, કે તમે સરખો સ્ટડી નથ કરતા, તમે જેમ વિરોધ કરશો એમ શક્તિ વધશે, એટલે કરો, હું તો કહું છું કરો, આવું બોલ્યા હતા. કારણ કે સમજ્યા વગરનો વિરોધ, અને સાહેબને બરાબર ખ્યાલ છે કે ભાઈ એનો જવાબ કેમ દેવો, એ જવાબ છે ને શબ્દોથી ઓછો દે. તમે જુઓ, શબ્દોના માણસ થતા શબ્દોથી જવાબ નથી દેતા, એ કાર્યોથી જવાબ આપે છે. તમે તમે કલ્પના તો કરો, તમે સાહેબ જેમ સરદાર સાહેબને યાદ કર્યા, રૂપાલા સાહેબે યાદ કર્યા, આપણે આ રાજકોટ, હું રાજકોટમાં છું એટલે તમને કહી શકું, તમે રાજકોટના છો તમે આ સમજાઈ શકે. પેલા આલ્ફ્રેડ હાઈસ્કૂલ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ બધા બોલતા, કોઈ મહાત્મા ગાંધી વિદ્યાલય બોલતું જ નહીં. નામ છપાઈ ગયું તું મહાત્મા ગાંધી વિદ્યાલય, પણ બોલાય શું? તો કે ઓલી આલ્ફ્રેડ હાઈસ્કૂલ, રિક્ષાવાળો આલ્ફ્રેડ હાઈસ્કૂલ બોલો તો જ આપણને લઈ જાય. હું તો ગોંડલથી આવતો એટલે મને ખબર છે. હવે આલ્ફ્રેડ હાઈસ્કૂલ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ મગજમાં છપાઈ ગયું. પછી બીજું ચાલુ થયું, મહાત્મા ગાંધી વિદ્યાલયમાં કાપલીઓ પકડાણી, મહાત્મા ગાંધી વિદ્યાલયમાં ચોરીના કેસ, મહાત્મા ગાંધી વિદ્યાલયમાં છાપામાં લખાય, મીડિયામાં જ આવે, અમારા બધા મિત્રો જ છાપતા હોય એટલે દરેક વખતે ગાંધીજીનું નામ આવે. મને તો હજી બરાબર યાદ છે કે એક મિત્રે તો એવું બોલી ગયા હતા જાહેર કાર્યક્રમમાં કે ગાંધીજી ભણવામાં બહુ કંઈ ઉકેલું નહોતું, ઠોઠ હતા નહીં ભાઈ, પણ બધા ભણવાવાળા આવા જ છે. ગાંધીજીને ઓલા સાહેબે જે કીધું હતું, ગાંધીજીએ ચોરી નહોતી કરી, એ વખતે એને કીધું હતું કે તું પાછળવાળાને જોઈ લે, તને માર્ક ન આવે તો. ગાંધીજીએ તો મૂલ્યને વળગી રહ્યા હતા કે ચોરી નહોતી કરી, પણ આ જે બોલવાવાળો હોય એને તો એ પછી બ્રેક ન રહે ને એમાં. આ વિચાર કરો, આ જ રાજકોટમાં આજે શું થઈ ગયું, તમારે આલ્ફ્રેડે બોલવું ન પડે અને મહાત્મા ગાંધી વિદ્યાલયમાં કાપલી ચોરી ની માથાકૂટે નીકળી ગઈ. અદભુત મ્યુઝિયમ થઈ ગયું. બહારથી કોઈક માણસ આવે, કોઈક વિદેશી આવે તો આપણે એમ કહે કે રાજકોટમાં શું જોવા જેવું, અમારે આ પ્રશ્ન થાય, ખાવા જેવું છે બધું, જોવા જેવું હું લઈ જાઉં, કોઈક મને ફોરેન નો આવે. તમે વિચાર કરો, તમારે આ કદાચ પ્રશ્ન કોકને થતા હશે, કોકને આવે ઘરેથી, કોઈક અમેરિકા વાળો આવે, કોઈક ન્યુઝીલેન્ડ વાળો આવે, કોઈક સ્વિઝરલેન્ડ વાળો આવે, તો આપણી પાસે કંઈ એવા મહાન બગીચા તો છે નહીં સ્વિઝરલેન્ડમાં હોય એવા, કે આપણે એમ કહીએ કે આ બતાવો, આપણે કંઈ ડિઝનીલેન્ડ બિઝનીલેન્ડ છે નહીં કે એવું કંઈ લઈ જાય. રાજકોટમાં જોવા જેવું, અને આ કંઈ હેરિટેજ સિટી નથી કે ભાઈ વર્ષો હજાર બે હજાર વર્ષ જૂનું કોઈ મોટું મહાન ઇમારત હોય કે કિલ્લા હોય, બરાબર. એટલે ખાવા જેવું કોક કહે તો આપણે જલસો પડી જાય, એ તમે હાલો હાલો મારા ગામમાં હું તમને લઈ જાઉં, સવારથી હાંજ લગીને તમે હેઠા પડી જાઓ એવું ખવડાવું, આખી દુનિયામાં ન જોયું એવું ખવડાવું. કારણ કે અંગ્રેજોએ વસાવ્યું ને રાજકોટ, વધારે ડેવલપમેન્ટ અંગ્રેજો, અમારે ગોંડલમાં આવે તમે 50 વસ્તુ ભગવતસિંહજીને બતાવી શકીએ. આ અમે સરસ કાર્યક્રમ વિજયભાઈ હતા ને કર્યો હતો, આ બધા મિત્રો હાજર હતા, સોરઠી ડાયરીઝ, મહારાજા ભગવતસિંહજીને આ જ ઓડિટોરિયમ, પછી અકિલાના પ્રોગ્રામમાં જયકારા કર્યો ને ત્રીજો આ, મારે આ ઓડિટોરિયમ મારે સારું લેણું છે. તો આ આ જ ઓડિટોરિયમમાં તો સોરઠની આખી ડાયરીની અંદર બીજું તો આપણે શું કહી શકીએ, આમ એમ ઇન્ટરનેશનલ લેવલની વાત કરું છું એમ કહી. રાજકોટમાં હાવ છેદ નહીં એવું પાછું કહેતા નહીં, તો પછી મારે જ પ્રવચન કરવું પડશે બીજું આવીને કે રાજકોટમાં શું શું બીજું છે, કેવા મ્યુઝિયમ છે ને કેવી ડોલ્સ મ્યુઝિયમ છે, એમ તો અહીં ઢીંગલીઓનું મ્યુઝિયમ. પણ ઇન્ટરનેશનલ લેવલે તમે બતાવી શકો એવું મહાત્મા ગાંધીનું મ્યુઝિયમ અહીં ઊભું કરી દીધું તમારી નજર સામે, નરેન્દ્રભાઈ પોતે જ આવ્યા હતા ઉદઘાટન કરવા. હવે સાબરમતી આશ્રમ થઈ રહ્યો છે આખો નવો, લોકોને ટીકા થાય, હું કાયમ ફેવર માર્યો છું, કાંકરિયા રિવરફ્રન્ટ વખતે મેં ફેવર કરી હતી, જલિયાવાલા બાગ ની અમારી ટ્વીટ જોઈ શકશો તમે હમણાંની જે એક મહિનામાં, કે સ્મારકો સમય જતા તો એને અસર તો થવાની જ છે, કાળની પથરા ઈટ ચૂનો બધાને કાળની અસર તો થાય છે, માણસ આખે આખો વયો જાય છે તો સ્મારક તો જાય જ. તો તમારે એનું એવું રિનોવેશન કરવું જોઈએ કે જ્યાં નવી પેઢીને રસ પડે, કારણ કે આવી ટીકા કરવાવાળા હોય ને ફોટાય નથી મૂકતા પાછા,
આપણે એમ કહીએ જલિયાવાલા બાગનું રિનોવેશન ન થવું જોઈએ એવું બોલે લોકો, બરાબર. પણ તો જે બોલે એને કહો કે તું ગયો છો જલિયાવાલા બાગ આની પહેલાં, તો કે એમાં હું જવા જેવું છે? તો જોવા જેવું કરો તો માણસ જાય ને. તો મહાત્મા ગાંધીના ત્રણ અદ્ભુત સ્મારકો નરેન્દ્રભાઈએ ઊભા કર્યા. એક આ દાંડી કુટીર સાહેબ બોલતા હતાનું મેં તરત વચ્ચે તો બોલાય નહીં, વિક્ષેપ કહેવાય, પણ આ તમને ઉંબળકો થયો નું બોલ્યો, કારણ કે મહાત્મા મંદિરની સામે જ બનાવ્યું ગાંધીજીનું મ્યુઝિયમ. અદ્ભુત મ્યુઝિયમ છે, હાઈટેક એકદમ, 3D ટેકનોલોજી ને એવું બધું અંદર છે. એ એક બાજુ બનાવ્યું. બીજી બાજુ તમે વિચાર કરો કે એમણે દાંડી નવસારીની અંદર, અને ત્યાં હું ગયો ત્યારે મને જે ભાઈ બતાવતા હતા એમણે એમ કીધું કે ઓરિજિનલ ગાંધીજીની જે મૂર્તિ હતી ને એ સાહેબે ડિસ્કોલિફાઈ કરીને ફરીથી કંઈક IIT વિદ્યાર્થીઓને બધાને કીધું કે આ ગાંધી નથી જોતા, ઓલી માથે આમ પોટલો જેવું હોય એમ ગાંધીજી ચાલતા હતા ને એવી મૂર્તિ, એટલે એમ કીધું કે આ નીચે રાખો, પણ મેઇન મૂર્તિ જે હોય ને એ મારે ડાફ ભરીને ચાલતો હોય ને એ ગાંધીની અહીં મૂકવી છે, કારણ કે આ કૂચ હતી. અહીં ઉભેલા સ્ટેન્ડિંગ ગાંધી ન ચાલે, કૂચ કરતા ગાંધી જોઈએ, કે આમ ડાફ ભરીને જે માણસ ચાલતો હોય કે માણસ આમ ચાલ્યો. આ સાહેબનું વિઝન, મૂર્તિ આખી ચેન્જ કરાવી, એની ઉપર પછી આમ ત્રિકોણ મુકાયો ને એની ઉપર ડાયમંડ મૂક્યો એક મોટો બધો, શું કામ? તો કે સોલ્ટનો ટુકડો આમ ચમકે હીરાની જેમ, રાતના લોકો ફોટો પાડવા માટે આવે આખા એ બગીચાના. અને આ એમનું વિઝન છે, આ એમનું વિઝન. મેં તો એ વિઝન ત્યાં લગી જોયું છે કે આવા કાર્યક્રમમાં આપણે જતા હોય ને અને કોઈક આમ બેઠક વ્યવસ્થા ચેક કરે. સ્વર્ણિમ ગુજરાતના એક કાર્યક્રમમાં મારે એન્કરિંગ કરવાનું હતું, બેઠક વ્યવસ્થામાં સાહેબે આમ ચેક કરીને સીધી ચોકડી મારી કે આ 300 સોફા ન ચાલે. એટલે પેલા ભાઈ જે હતા કોઓર્ડિનેશન, એમને કીધું કે સર સોફા તો મુકાઈ ગયા છે, કે તો મુકાઈ ગયા તો ખસેડી નાખો, કારણ કે પાછળ બેઠવાવાળાના સોફા નડશે, પાછળથી વ્યૂ નહીં આવે. આટલી ખબર રાખે, આટલી ચોકસાઈ રાખે, આટલું પરફેક્શન રાખે. હું તો ઘણી વાર મજાકમાં એમ કહું છું કે નરેન્દ્રભાઈને બીજા નરેન્દ્રભાઈ મળે એ વાત તો અઘરી છે. આ લેવલે જે માણસ પહોંચ્યો હોય ને વિચારમાં, એને એ લેવલવાળા બીજા મળે એ વાત અઘરી છે, કારણ કે એ કામ સોંપે એની માટે આ જ લેવલ હોવું જોઈએ ને, પાછું આટલા એંગલથી જોયા કરવાની વસ્તુઓને. મારો અંગત સાહેબ, તમે જે યાદ કીધું ને કે કોને યાદ કરે માણસ, કોની પૂજા કરે, જ્યોતિપુંજ આખું પુસ્તક લખ્યું આપણે રાજકોટમાંથી જ પ્રકાશન થયું. અને સંઘના જે બધા જે સાયકલ ઉપર ફરનારા ગુમનામ કહેવાય એવા વ્યક્તિઓ, અને મને એમાં બોલવા માટેનો ફોન આવ્યો ને હું મૂંઝાણો, કાર્યક્રમની યાદી વાંચીને મને મૂંઝવણ થઈ ગઈ. મેં કીધું આમાં આપણે લાયક નથી બોલવાને, આપણે વિવેકપૂર્વક છોડી દેવું જોઈએ, બધા રમવા દડામાં ક્રિકેટમાં તો આઉટ થઈ જવાય. એટલે મેં હિતેશભાઈ પંડ્યા, નામ સહિત કહું છું એટલે તમને એમ ન લાગે કે હું કંઈ ફેંકા ફેંકી કરું છું, તો હિતેશભાઈ પંડ્યાને ફોન કર્યો. મેં કીધું સાહેબ આ સંઘનો કાર્યક્રમ, પુસ્તક તો હું વાંચીને બધું સરસ બોલું એમાં ના નહીં, પણ આમાં ઓડમેન આઉટ જેવું લાગશે. મારા જેવો ટી શર્ટ પહેરનારો માણસ, મોહન ભાગવતજી આવવાના છે, રૂતમભરાજી છે, સાહેબ પોતે છે, ચાર જ વક્તા. એટલે મેં કીધું હું આમાં જુનિયર મોસ્ટ કહેવાઉં અને આ શોભે નહીં. કોઈક મોટા સિનિયર વડીલ લેખકો હોય ને તો શોભે, એ થોડીક યાદો પછી તાજી કરી શકે. આ એટલે બને કે કંઈ વાંધો નહીં, હું વાત કરી જોઈશ. પછી સાંજે પાછો ફોન આવ્યો, તમારે જ આવવાનું છે. મેં કીધું કે આમ ઓલા મને મૂંઝવણ ખરી, સાચું જાહેરમાં કહું છું તમારી, પબ્લિક આખી ગુજરાતની સાંભળતી છે, લાઈવમાં કહું છું. મેં કીધું મારે બોમન ઈરાનીનો બોલિવૂડ કા બોસ નામનો પ્રોગ્રામ છે, ક્વિઝ શો, એમાં દિલ્હી જવાનું છે, બીજે દિવસે તો દિલ્હી જવાનું છે. એટલે મેં કીધું સાચું કારણ બતાવીએ. એટલે તો મને કે કાંઈ વાંધો નહીં, એ બધું થઈ રહેશે. હું ગયો ને ત્યારે નરેન્દ્રભાઈએ ખભે હાથ મૂકીને મને કીધું, આ અંગત યાદ તમારી સાથે શેર કરું છું. મને કે મને નહીં ખબર પડતી હોય કયા કાર્યક્રમમાં કોણ વક્તા તરીકે બોલાવવા. એટલે આપણે તો કંઈ બોલાય જ નહીં, આપણે એમને ઉભર્યા ચૂપચાપ. મને કે આ જે માણસોનો જે કાર્યક્રમ છે ને એ મને કે શોફવાળા માણસો નથી, આ બધાની જિંદગી તમે જોશો તો મેં તો જોયેલા છે, તમે ન જોયા હોય એટલે તમે વાંચીને નક્કી કરશો આ પુસ્તક. આ એ વ્યક્તિઓ છે જે ઘસાઈ ગયા, પાયાના પથ્થર થઈ ગયા, પાયા. આ જો સાહેબ, સાહેબની શબ્દશક્તિ જુઓ. મને કે ઇમારતોના ફોટા પડે, પાયાના ફોટા ન પડે. આ નરેન્દ્ર મોદી છે, ઇમારતોના ફોટા પડે, પાયાના ફોટા ન પડે, પણ પાયા ઉપર ટકેલી હોય ઇમારત, આ પાયાના ફોટા છે. આમાં મારે એવો માણસ જોઈએ જે દિલથી બોલતો હોય, જેને બહુ બધી શબ્દશક્તિના જાદુ ન કરે, જે પોતાના મનમાં આવે ને દિલથી બોલે. પછી આટલું કીધા પછી પાછું કે મને કે તમારી દિલ્હી જવું હતું ને, એની ટિકિટ તૈયાર છે, અહીંથી એરપોર્ટ ઉપર કાર મૂકી જશે, પ્રોગ્રામમાં છેક સુધી રોકાવાની જરૂર નથી, નહીતર છેલ્લી ફ્લાઇટ ઉપડી જશે. એટલે પાછા આપણે મૂંઝાણા. મેં કીધું આ કેવું લાગે, આવા મોટા મોટા વક્તાઓ વચ્ચે હું મોટો VIP હોઉં એમ ભાગી જાઉં ચાલુ પ્રોગ્રામે. એટલે મેં કીધું સાહેબ આ અવિવેક લાગે, કાંઈ વાંધો નહીં, ન પહોંચાય તો એક પ્રોગ્રામમાં ભાગ લઈ લેવાય, કંઈ કંઈ ખાટું વળું નહીં થઈ જાય. મને કહે કે ગુજરાતનો માણસ દિલ્હી જાય જોવાનું સૌભાગ્ય મને ગમશે, જાવ જ.
મેં બધું તૈયાર રખાયું છે, બોર્ડિંગ પાસ કઢાવીને રાખ્યો છે, ગાલલાઈટવાળી ગાડી મૂકી જશે એટલે ટ્રાફિક પોઈન્ટે નહીં નડે. આ બનેલી ઘટના મારા જીવનમાં. પછી લોકો મને આવીને એમ પૂછે કે તમે મોદી સાહેબના કેમ વખાણ કરો છો, તો શું કામ ન કરું? મારા અનુભવ છે, આ મારા પોતાના જીવનમાં બનેલા અનુભવ છે. તો એક માણસ તમારા હૃદયને કોઈક રીતે સ્પર્શ્યો હોય તો એના વખાણ તો કરો ને. આપણે આ રૂપાલા સાહેબ સાક્ષી છે, 2014માં છેલ્લા વિધાનસભાનું સત્ર મળ્યું જેમાં બધા લેખકોને સાહિત્યકારોને બધાને બોલાવ્યા હતા. છેલ્લા સત્રમાં પક્ષ વિપક્ષ બધા હતા અને વજુભાઈ વાળાએ સંચાલન કરેલું આખું અને બધાએ શુભેચ્છાઓ આપી એમને વડાપ્રધાન થવાની. તે દી નીકળીને આજનો દી મેં સાહેબ સાથે નથી ફોન ઉપર વાત કરી, નથી કોઈ પત્ર વ્યવહાર કર્યો, નથી કોઈ દી દિલ્હી જઈને મળવા ગયો, નથી કોઈ કામ લઈને ગયો. 7 વર્ષ થઈ ગયા અમને. આજે ભાવ છે જુદો છે. મેં તમને કીધું એમ હું માર્કેટિંગ મેનેજમેન્ટ ભણાવું તો 5 વર્ષ આ રાજકોટની કોલેજમાં મેં માર્કેટિંગ મેનેજમેન્ટ ભણાવ્યું છે. અહીં આપ બધા કાર્યકર્તાઓ છો, આપ બધા ભવિષ્યમાં તૈયારી કરી રહ્યા છો અલગ અલગ પ્રકારના ઇલેક્શન માટેની, અને બીજા લોકો વિદ્યાર્થીઓ છો. માર્કેટિંગ મેનેજમેન્ટનો જે ટેક્સ્ટ બુક અમે ભણાવતા ને કે આ માર્કેટિંગની ભગવદ્ ગીતા એમ કહીને, ફિલિપ કોટલર, એ ફિલિપ કોટલરે પોતે સિલેક્શન માર્કેટિંગ મેનેજમેન્ટના એવોર્ડ માટે નરેન્દ્ર મોદીનું કર્યું. લોકોને માર્કેટિંગ શબ્દ બોલો એટલે એમ લાગે હા હા આ તો કંઈક પાપ કરે છે, કે ગુનાખોરીનો શબ્દ થઈ ગયો જાણે માર્કેટિંગ બોલો. એટલે માર્કેટિંગ એટલે પ્રેઝન્ટેશન, માર્કેટિંગ એટલે માણસને એવા આનંદનો અનુભવ કરાવવાનો કે બીજી વાર રાહ જોવે કે આવો બીજી વાર અનુભવ ક્યારે થાય. સાહેબ એ લેવલે બ્રાન્ડિંગ કરે છે. મેં ભરતભાઈને કીધું હતું કે આપણે બ્રાન્ડ બિલ્ડિંગ છે ને, જે રૂપાલા સાહેબે તો એવું સમજાવી દીધું કે મારે કંઈ કહેવાની જરૂર જ ન પડી. બ્રાન્ડ બિલ્ડિંગ કોને કહેવાય સાહેબ? સરદાર પટેલને વખાણ કરવા એક વાત છે ને, વિશ્વભરના તમામ પુસ્તકોની અંદર નવેસરથી ચોપડી તમારે છાપવી પડે કે દુનિયાની ઊંચામાં ઊંચી મૂર્તિ કઈ, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી બીજી વાત છે. વખાણ એક વાત છે ને, આ લેવલે કામ કરવું ને બીજી વાત છે. આ મેં કે તમને લેગસી ગણાવી દીધી ને કે આ બધી લેગસીસ છે નરેન્દ્ર મોદીની, અને આ લેવલે પહોંચ્યા છે. અને એમાં એમણે બહુ, હું તો ઘણીવાર કહું કે એમની પાસેથી શીખવાનું છે ને. આ બધા મિત્રોને કામ લાગશે, કોઈ પણ જાહેર જીવનના મિત્રને કામ લાગશે. મારું નાનકડું ઓબ્ઝર્વેશન, ચૂંટણી હોય, કોઈ ઇલેક્શન હોય, કોઈ મોટું એવું કામ કરવાનું હોય, સભાઓમાં કેમ કામ કરવું? તો સાહેબ 3D ટેકનોલોજીથી કામ કરે. ડ્રીમ, ડેન્જર, ડ્રામા. એક ડ્રીમ આપવાનું, આપણે અહીં જવાનું છે, અહીં પહોંચવાનું છે, આ કરવાનું છે. માણસ છે ને સપનામાં સમૂહ થઈ જાય, બાકી એકલો એકલો ફરતો હોય પણ સપનામાં સહિયારું થઈ જાય. પછી ડેન્જર, આ ખતરો છે, આ પાકિસ્તાને ખતરો છે, આ ખતરો છે, ચીની ખતરો છે, આ ખતરો છે, આ આ ડેન્જર છે આપણી સામે. ભયમય માણસ એક થઈ જાય સપનાની જેમ, તમે જોજો. અને આ બે વાત કરવાની ને, એ ડ્રામા એમને એમ નહીં કરવાની, એમ એમ તમે કરો કોઈ આમ સ્કોલરી વ્યૂથી કરવાની એમ નહીં, એને એવી સરસ ડ્રામેટિક રીતે કરવાની ને કે 2 મિનિટમાં આમ ઘૂંટલો માણસના ગળે ઉતરી જાય. ખાવ સાચી વાત છે, આ આપણું સહિયારું સપનું, આ આપણું સહિયારું જોખમ, અને એના માટે આપણે આ નેવિગેટર, આ આપણો જે માણસ છે, આપણો કેપ્ટન, આપણો લીડર, એને આપણે ફોલો કરીએ. આ ડ્રીમ, ડેન્જર ને ડ્રામા ફ્રન્ટ ઉપર, આ 3D ફ્રોમ ધ ફ્રન્ટ અને 3D ફ્રોમ ધ બેક. હવે પાછળ ડેડિકેશન, સમર્પણ. ખાલી આજ કરી રાખો તો 2-5 વર્ષ પછી કંઈ એનો જાદુ ન રહે. ડેડિકેશન, સમર્પણ. માણસ આંગળી ચીંધીને કહી ન શકે, વ્યક્તિગત જીવનને કોઈ કોઈ એવો દાગ નહીં લાગવા દેવાનો. ડેડિકેશન, એક ડી ડેડિકેશનનો, બીજો ડી ડેરિંગનો. લોકો મૂંઝાય, લોકો એમ કરે કે આવો નિર્ણય લેવાય, આમ કરાય આમ કરાય, ત્યાં ડેરિંગ કરી નાખવાનું. બહુ જાજો વિચાર નહીં કરવાનો, સોચ ઘેરી હો જાય તો ફેસલે કમજોર હો જાતે, ખુદ આગવા ફિલ્મનો ડાયલોગ છે. ડેરિંગ કરી લેવાનું. એક ડી આજો, ઓલું 3D ફ્રન્ટનું 3D કહું છું, મંચનું 3D, અને ઓલું 3D અંદરનું 3D કહું છું, રિયલ લાઈફનું 3D. ડેડિકેશન, ડેરિંગ, અને ત્રીજું જે 3D છે, ડેડિકેશન અને ડેરિંગની સાથેનો, બોલો કહેશે કોઈ? ડ્રીમ તો આપણે આવી ગયું સાહેબ, આ તો કર્તૃત્વ શક્તિના ડી છે. ડેરિંગ તો આવી ગયું, એ તો ડેડિકેશનમાં આવી ગયું. ડિવોશન અને ડેડિકેશનનો લગભગ સરખો મતલબ થાય. યસ, ડેવલપમેન્ટ. સાહેબ લોકો બહુ ઝડપથી ભૂલી જાય છે. બાકી આટલી બધી ચર્ચાઓ આપણે ત્યાં આ અને પક્ષ ને જ્ઞાતિ ને ઘણી બધી થાય છે. મને યાદ છે કે 2007 અને 2012માં નરેન્દ્રભાઈએ
ખરેખર વિકાસના એજન્ડાને ફોરફ્રન્ટમાં રાખી અને વાઇબ્રન્ટ ગુજરાત આ તે બધી સમિટ વાઇબ્રન્ટ નવરાત્રી સાહેબે કીધું ત્યારે મારા જેવાના મગજમાં ઝબકારો થયો. હું આ બોલેલો છું, આ મારા પ્રવચનોમાં જાહેરમાં બોલેલો છું કે લોંગેસ્ટ રનિંગ સોંગ એન્ડ ડાન્સ ફેસ્ટિવલ ઇઝ ફ્રોમ ઇન્ડિયા એન્ડ ઇઝ ફ્રોમ ગુજરાત અવર નવરાત્રી. આપણે રોજ નવરાત્રીની અંદર આટા મારીએ. આપણે કશ્યપભાઈ બેઠા લઈ જતા, કશ્યપભાઈ ફોન જતો મારો ટીવી રાખીએ મૂકતા, વાહ મનીષભાઈ બેઠા, કંઈ ખોટું નથી કહેતો, કંઈ સાચું સાચું જ છે ને, હવે ટીંગાઈ ટીંગાઈને આવતા બરાબર. પણ તમે વિચાર કરો એને, એનું પ્રેઝન્ટેશન જુઓ, તમે સ્ટાઇલ જુઓ કે બ્રાઝિલનો કાર્નિવલ 3 દિવસ થાય, નાચવા ગાવાનો ઉત્સવ બ્રાઝિલનો બહુ ફેમસ ગણાય, 3 દિવસ થાય, 9 દિવસની નવરાત્રી, અને એમાં પાછી માતાજીની આરાધના, માતાજીની શક્તિ, એટલે ડબલ ઇમ્પેક્ટ. મને યાદ છે 2003-04ની સાલ સુધી છે ને નવરાત્રીમાં દુર્ગા પૂજા જ નેશનલ ચેનલો બતાવતી, બંગાળની જ આવે વાત, આપણા દાંડિયા દેખાડે જ નહીં, રાસ ગરબા દેખાડે જ નહીં. સાહેબે જે આખી સ્ટાઇલ બદલાવી નાખી ને વાઇબ્રન્ટ નવરાત્રીની, નેશનલ મીડિયાએ પોતાનું કવરેજ ચેન્જ કરી નાખ્યું. આ આ છે આ, હું તમને એટલે આ સીટ ડ્રોપિંગ કરું છું કે કયા નરેન્દ્ર મોદી કોણે સમજાવ્યા વગર કેમ આપણે વખાણ કરી શકીએ. આ નરેન્દ્ર મોદી છે. ડેવલપમેન્ટ એક વસ્તુ પકડી લીધી, એક વિકાસ નામનો શબ્દ પકડી લીધો, બધા ભેગા કેમ થાય. હું તમને કહેતો હતો ને સહિયારું, ડેવલપમેન્ટ એક એવી વસ્તુ છે કે એમાં જ્ઞાતિ ધર્મ કોમ બધી વાત, અમીર ગરીબ બધાને ડેવલપમેન્ટ ગમતું હોય, હિન્દુ મુસ્લિમ જૈન શીખ ખ્રિસ્તી સવર્ણ દલિત કોઈ પણ માણસ હોય, બધાને ડેવલપમેન્ટ તો ગમે. કોણ ડેવલપમેન્ટ ન ગમે, કોણ આગળ વધવું ન ગમે, કોણ વધારે થાય ન ગમે. એ સાહેબે પકડ્યું અને સાહેબે ઇલેક્શન લડી બતાવ્યા, એ હકીકત છે. હું મતદાર છું, હું મતદાર તરીકે કહી શકું કે આ લડી બતાવ્યા. એક જ વાત, વિકાસ છેક સુધી બધા એમ કે ના ના આ વખતે આમ જરાક કરીએ, આ વખતે આમ જરાક કરીએ, સાહેબ પકડી જ રાખે વિકાસ છેક સુધી, સબકા સાથ સબકા વિકાસ, અને પછી છેલ્લે સબકા વિશ્વાસ ઉમેરી દીધું 2019માં. એ અઘરું છે સાહેબ, એટલે મેં ડેવલપમેન્ટનો ડી કીધો. એવું નથી કંઈ મૂજ કોવી ડી સાચા હોય, તમે તમારી રીતે વિચારી શકો, આ તો મને જે સૂઝ્યું એ મેં તમારી સાથે શેર કર્યું, આ મને દેખાય છે. કોમળમાં કોમળ બે સ્નાયુઓ છે ને માણસના, એનો ઉપયોગ કરીને સાહેબ અહીં સુધી પહોંચ્યા છે. એક દિમાગ મગજ કોમળમાં કોમળ સ્નાયુ, એટલે ખોપરીની અંદર રાખ્યું છે સલામત રીતે. પેલો ફટકો ખોપરીને પડે, વાળને પડે, પણ મગજને ન પડવો જોઈએ, એ કુદરતે વ્યવસ્થા કરીને. બીજું જીભ, આ બેનો ઉપયોગ કરીને મજબૂતમાં મજબૂત ચેલેન્જ એમણે લીધી છે સામે લઈ. તો આ નરેન્દ્રભાઈની સમાપનમાં મારી વાતને છેલ્લો અંતકાળમાં હું પૂરું કરવામાં, કારણ કે ઘણા બધા મિત્રો છે, બધા વ્યસ્ત મિત્રો છે, આ તો સારું છે, વરસાદે આપણને થોડીક આમ આજી દેમ છલકાયો, પ્રદીપભાઈ આવ્યો ત્યારે સરસ સમાચાર આપ્યા મને, અને આમ વરસાદ નથી, બેય ફાયદા છે કે ડેમ છલકાઈ ગયો અને રાજકોટમાં અત્યારે એવો વરસાદ નથી કાર્યક્રમમાં બેસી ન શકાય. પણ અમે કોશિશ કરી કે હું નરેન્દ્રભાઈને કયા એંગલે જોઉં છું, મને કેમ નરેન્દ્રભાઈ ગમે છે. મને કોઈ પૂછે કે તમને શું કામ ગમે, તો આ લેવલે એક માણસ વાત કરે છે, એમની એક સ્ટાઇલ છે, એમની એક ક્વોલિટી છે, એ એમનું એમનું આમ હોય તો જેવું તેવું ન હોય કામ, એ સ્મારક બનાવે તો આપણે સમજી જવાનું કે એમનો હાથ હેડો હશે ને જે સ્મારકને. એ સેન્ટ્રલ વિસ્તાર આપણે તો જો રૂપાલા સાહેબ જાજી ખબર હશે, મને નહીં ખબર હોય, પણ એ થશે ત્યારે જોવા જેવું જ હશે. એ એમને તો નહીં એને પાસ કરી હોય ડિઝાઇન, એ એમણે કંઈક તો વિચાર્યું જ હશે. સાબરમતી આશ્રમ થશે અત્યાર સુધીમાં, હવે તો હાલત એવી થઈ ગઈ કે ગાંધીવાદી અમુક સંસ્થાઓમાં, હું તો બોલવા ગયો છું એટલે મને ખબર છે, એ ગેસ્ટ હાઉસ એ ગાંધીજીના જમાનાના જ એમણે એમ રાખ્યા છે, એટલે ગાંધીજીના સમયના જ મચ્છરો તમને કરડે, ઈદ પેઢીના મચ્છરો હોય એવું જ લાગે. એકવાર તો અમારો આ ગોપાલ બહાર બેઠો છે એને પૂછો, અમે બે એમાંથી બહાર આવીને કારમાં હોઈ ગયા હતા, કાના કરતાં આપણે કારમાં એસી ચાલુ કરીને હોઈ જાય ને તો થોડાક 2 કલાકની વ્યવસ્થિત નીંદર આવશે. તો આપણે ગાંધીજીને એ લેવલે પૂજા રૂપની જેમ મૂકી દીધા, પણ એનું કંઈક કર્યું નહીં. ખાદીથી માંડીને તમે જુઓ, સ્વચ્છ ભારત, ગાંધીજીના ઓલા ચશ્મા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોટ ઉપર આવેલા પિકઅપ કરવાની વસ્તુઓ કેવી રીતે, ક્યાં યુનાઇટેડ નેશન્સમાં નરેન્દ્રભાઈ જાય ભારતના પ્રાઇમ મિનિસ્ટર તરીકે, ન્યુયોર્ક ટાઈમ્સમાં એડિટોરિયલ પોતે લખે ગાંધીજીની 150મી શતાબ્દીના શરૂઆત થઈ ત્યારે, અને એ એડિટોરિયલ લખે ને પછી યુનાઇટેડ નેશન્સના બિલ્ડિંગની અગાસીનું ઉદ્ઘાટન કરી સોલાર પેનલને ગાંધીજીનું નામ આપી આવે. અને હું તો કહું છું કે નરેન્દ્રભાઈ એક પ્રિઝમ છે. આ કેટલા બધા બહેનો બેઠા છે, આની પહેલાં મોટાભાગના રાજનેતાઓ જે પુરુષ હોય ને એ સ્ત્રીના હૃદય સુધી બહુ પહોંચી ન શકે. તમે જોજો, ઓબ્ઝર્વેશન કરજો, ઇન્દિરા ગાંધી સ્ત્રી હતા અને ઘણા બધા રીતે છવાયા, પણ આ એક બોટલ નેક આવી જાય. પણ નરેન્દ્રભાઈ તમે વિચાર કરો, બહેનો સાથે વાત કરતા હોય તો તમને એમ લાગે કે બહેનોના બધા પ્રશ્નોની અમને ખબર છે, એમની આખી સાયકોલોજી જાણે છે. બાળકો સાથે વાત કરતા હોય તમને એમ લાગે કે હમણાં પરીક્ષા દઈને જ બહાર આવી વાત પોતે જ.
પરીક્ષા પે ચર્ચા કરે તો એવું જ લાગે કે તમને કમળા ભાઈ પોતે જ પરીક્ષા દઈને આવ્યા છે. તમે પ્રિઝમ એટલે કહું છું, સફેદ પ્રકાશનું એક કિરણ હોય પણ પ્રિઝમમાંથી બહાર નીકળે ને ત્રિપાર્શ્વ કાચમાંથી તો અલગ રંગો તમને દેખાવા માંડે. નરેન્દ્રભાઈ એક એવું વ્યક્તિત્વ છે, એની વિરલ વ્યક્તિત્વ એટલે કહું છું કે એમાં તમારે જે જોવું હોય નહીં દેખાય. પેરાલિમ્પિકના ઓલિમ્પિકના ખેલાડીઓ સાથે આઈસ્ક્રીમ ખાવા માંડે, પોતે ખાય નહીં પણ ખવડાવે ખરા, પાછા પીઝાએ ખવડાવે આઈસ્ક્રીમે ખવડાવે, પોતે તેમ કહી દે મારે ઉપવાસ પણ ખવડાવે. તમે જુઓ સ્ટાઇલની વાત કરો તો એ કપડાં પહેરે તો તમને એમ લાગે ગોગલ્સ. મારી નજર સામે હવે તો ગુજરી ગયા શૈલેષભાઈ રાવલ ફોટોગ્રાફર, એમણે વડનગરના પુસ્તકનું જે વિમોચન રાખેલું એમાં હું ગયો હતો. શૈલેષભાઈનો કેમેરા બંધ થઈ ગયો તો સાહેબે ખોલીને રિપેર કરી દીધો સ્ટેજ ઉપર. એમને કેમેરાય ખોલતા ને બંધ કરતા આવડે પાછો આખો, કયા એંગલથી ફોટા લેવા કેમ નહીં એ બધી શું છે એમને કે કઈ કઈ ક્યાંથી આ ફોટો આવશે, ક્યાંથી આ એંગલ આવશે. મેં આ જોયું છે, આ મારા બધા મીડિયાના મિત્રો બેઠા છે, ધર્મેશભાઈ બધા કોઈક અનુભવી મિત્રને ખબર હશે, કોઈક વાર એમને મૂકી દીધું હોય ને આમ કેમેરા તો સાહેબ કે આ નહીં આવે, આ બરાબર ફ્રેમ નથી, આ ફ્રેમ આમ રાખો. આ બધા અમે જોયેલા દ્રશ્યો તમને કહું છું. રૂપાલા સાહેબ આપણે વાંચનના બધા પ્રેમીઓ વાંચે ગુજરાતની અંદર પેલા વક્તા એક આવ્યા વિદ્વાન વક્તા ને એમણે એમ કીધું કે સ્વામી વિવેકાનંદને વાંચો, મનુભાઈ પંચોળીને વાંચો, આમ વાંચો આમ વાંચો. સામે વિદ્યાર્થીઓ બેઠા હતા આઠમા દસમા ધોરણના, બધા આમ એટલો બધો બોજ આવ્યો માથે કોલા વિદ્યાર્થીઓ આમ લિટરલી કચડાઈ ગયા હોય ને એવું મોટું થઈ ગયું બધાનું, આવું તો આપણે કંઈ વાંચતા જ નથી. પછી સાહેબનો વારો આવ્યો બોલવાનો. સાહેબે શરૂ કર્યું કે ભાઈ પાણીપુરી ખાવી હોય પાણીપુરી ખાવાથી શરૂઆત કરવી. પછી અમે બધા બેઠા હતા ને જે બીજા વક્તા હોય એની સામે આમ જોઈને કે લોડેડ ગાડી હોય એને સીધો ટર્ન ન લાગે, પડી જાય. અડધી બ્રેક, અડધું એક્સિલરેટર, અડધી બ્રેક, અડધું એક્સિલરેટર એમ કરીને હળવે 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 અડધા અડધા ટર્ન આપવા પડે. દેશમાં કંઈક પરિવર્તન લઈ આવવું હોય તો સીધે સીધું ખાપકી ન પડાય, એને હળવે 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 ટર્ન લેવો પડે. પછી પાછા છોકરા ફાપે જોઈને કે તમને મોજ પડે એ વાંચો, તમને જે વાર્તા ગમે એ વાંચો, તમને જે રહસ્ય કથા પડે એ વાંચો. પછી આટલું કીધા પછી પાછું કે પાણીપુરી રોજ ખાશો મને હું તો નાચ નથી પાડતો, ખાઓ તમારું પેટ કેટલા દી સહન કરશે, પછી ખીચડી માગશો. જુઓ વાત કરવાની, તમે જુઓ કેમ કનેક્શન બને, કેમ તમે માણસ કઈ એંગલથી વિચારે કે આ બાળકો છે, હવે આ બાળકોને તમે સીધા ઉપર ચડાવી દો તો એ નથી ચડવાના, એને તમે હાથમાં મફત પુસ્તક આપો સત્યના પ્રયોગો તો નથી વાંચવાના, તો એને કેમ હળવેકથી 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 વાંચનમાં રસ લેતા કરવા. હું પોતે શીખો એ દિવસે સાહેબની કોમ્યુનિકેશનમાંથી કે આ શીખી શકાય, આપણે આપણે કેળવી શકાય. તો આવી વસ્તુ આપ જે રંગ તમારે જોવો હોય ને એ તમને મળે. એ કોર્પોરેટ વર્લ્ડના બિઝનેસમેનોની ટાટાની કે અંબાણીની બાજુમાં બેઠા હોય તો તમને એમ લાગે કે કોર્પોરેટ વર્લ્ડની અંદર કનેક્શન છે, અને આ ભાઈ વર્ષોથી બિઝનેસ, ચાર પેઢીથી બિઝનેસ હશે એમના ઘરમાં. આ ક્યારે આવે? આ તપથી આવે સાહેબ, આ કોઈ એક્ટિંગથી ના આવે, આ કોઈ નાટક નથી, આ જીવન છે. તમારે તપ કરવું પડે, તમારે કોઈક વસ્તુમાં ઊંડા ઉતરવા માટેનું તપ જોઈએ. મેં મારી જિંદગીમાં ક્યારેય કોઈ આંકડાના રેફરન્સ પોઈન્ટને બાદ કરતા નરેન્દ્રભાઈને કોઈ કાગળ લઈને ભાષણ કરતા નથી જોયા. એમાંથી અમે શીખ્યા કાગળો ન રાખવા ભાષણ કરવા માટે, ડાયરેક્ટ આંખમાં જોઈને ભાષણ કરવા. સામા માણસની આંખ છે ને એનું મહત્વ આપણા ડોક્યુમેન્ટ કરતાં વધારે છે. રેફરન્સ માટે રાખે, કોઈ આંકડાઓ ટાંકવા માટેની એવી વાત હોય જેમ સાહેબ કવિતા ટાંકી, મેં એક પંક્તિ તમે બોલ્યા એટલે તરત ગોતી કાઢી, કારણ કે એ આખી કવિતા મન લાગુ પડે એવી છે. પાછી આપણે રમતા રામ એકલા, અમારી તો સિંગલ ઇલેવનના કેપ્ટન જ સાહેબ છે. હું તો આ લખી ચૂકો છું મારા લેખમાં, એકલા રહીને માણસ શું કરી શકે ને કેટલા ફાયદા થાય. જીવનની 18-18 કલાક કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, એમ કેમ જીવનમાં એપ્લાય કરી શકે પોતાના કામ માટે? કારણ કે કોઈ પૂછે નહીં ને. બધે કે નરેન્દ્રભાઈ આટલા દેશ ફરી આવ્યા આટલા દેશ ફરી આવ્યા, પણ કોઈ પૂછવા વાળું હતું નહીં કે તમે અહીંયા જઈને હું લઈ આવશો. તો એ એ મહત્વ છે એ વાતનું. એટલે એટલે હું તમને કહું છું કે એ જે ડેડિકેટેડ કે ને કે 18 કલાક કામ કરે કોઈ દી વેકેશન ન લે, હકીકત છે કોઈ દી વેકેશન નથી લીધું. તમે વિચાર કરો આટલું આટલું કામ કરે માણસ, કોઈ દી કોઈ રજા લીધી હોય માનતા નથી પીડા, વેકેશન તો દૂરની વાત છે. આ તમે બધા મારા કરતાં વધારે નજીક છો, એવું બતાવો કે સાહેબ માંદા પડ્યા હોય, હોસ્પિટલાઇઝ થઈ ગયા હોય ને સાહેબે 18 દિવસ એટલે કે કામ બીજાને સોંપવું પડ્યું હોય, એટલું આમ ઊંડે ઉતરી જાય કોઈ. આપણે રમતા રામ એકલા, એમ કે મારે હું મારી જાતે ડાયલોગ કરીને મારી જાતે સંવાદ કરી અને એ ધીમે 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 ધીમે. અને જે તમે વિચાર કરો ને, હું જે પ્રિઝમની વાત જે છેલ્લી મેં રાખી હતી, છેલ્લી એટલે રાખી હતી છેલ્લું ખાધું એનો ઓટકાર ઝાઝા આવે એટલે મીઠું મીઠું આપણને બધા છેલ્લે ખવડાવે,
તમે એક વાત વિચાર કરો કે 90s અંદર નરેન્દ્રભાઈ, જે અમે બધા વિદ્યાર્થી હતા, નરેન્દ્રભાઈનું નામ કંઈક છપાઈને, કંઈક ફોટો છપાઈને જોતા, એ નરેન્દ્રભાઈ અને આજે પ્રાઇમ મિનિસ્ટર થયે કાલ નરેન્દ્રભાઈ, એ વખતે નરેન્દ્રભાઈ જે લોકોના કાર્યક્રમોના આયોજન પોતે કરતા, જેમ આજે તમે બધા મિત્રોએ કર્યો છે, રાજકોટ શહેર ભાજપ મહાનગર અને આપણા પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબને બધા અલગ અલગ લોકોને, તમે બધા મિત્રોએ જેમ આયોજન કર્યું છે, એમ ત્યારે નરેન્દ્રભાઈ બીજાના પ્રવચનોના આયોજન કરતા ને ત્યારે એને સાંભળવા માટે, એ વક્તાઓને સાંભળવા માટે ભીડ ભેગી થતી, એ બધી જોશ ભરીને એવી બધી એ સમયની વાતો કરતા. વિચાર કરો એ ક્યાં છે આજે? ભીડ તો એ ભેગી કરી શકતા હતા, તમે સાક્ષી છો. ક્યાં જતા રહ્યા? કહાં ગયે વો લોગ? અને નરેન્દ્રભાઈ ક્યાં છે આજે? ખાલી ભીડ ભેગી કરવી, ખાલી સભાઓ કરવી, ખાલી લોકો તાળીઓ પાડે એમ બોલી લેવું, એમ લીડરશિપ ન થાય સાહેબ. નરેન્દ્રભાઈનું સિક્રેટ મારે ખોલાય નહીં આવું, અને કંઈ મારું છે આ તો નરેન્દ્રભાઈનું છે નહીં, એનું સિક્રેટ તો એવું છે કે કોઈને ખબર નહીં હોય સાચું ખરેખર શું હશે એ. પણ એક જમાને દેખાણું હું તમને કહું કે તળેટીમાં તમે સેલ્ફી પાડો ને તો ચાર દુકાનના પાટિયા તમારા ફોટામાં આવે, પણ શિખર ઉપર જઈને ફોટો લ્યો ને તો આખું ગામ, આખું જૂનાગઢ ગિરનારની ટોચ ઉપરથી દેખાય તમને, આખું ગામ તમારા ફોટામાં આવે. સાહેબ જેમ જેમ વર્ષો વીતતા ગયા ને એમ વિઝન વાઇડ કરતા ગયા, નેરો નથી કર્યું, એ જૂનું જૂનું વિઝન નથી રાખ્યું. 30 વર્ષ પહેલાં જ જે વાતો એ જ કોપી કરી કરીને ફરીથી નથી રાખી. જેમ સમય ફરે એમ સાહેબની વાત ફરે. તમે જુઓ જે સમય આવે, જે વાત આવે, ઓલિમ્પિકના ખેલાડીઓ સાથે ડાયલોગ કરવાનો હોય, પેરાઓલિમ્પિકનો એક ચેમ્પિયન બિચારો બોલી ગયો કે મને અમારે બીજા ખેલાડીઓ એમ કહે કે તમારા દેશના પ્રાઇમ મિનિસ્ટર તમારી યાર વાતો કરે બોલાવીને, અમારે કોઈ કરતું જ નથી, અમને પૈસા આપે, વખાણ આપે આપે, પણ કોઈ પ્રાઇમ મિનિસ્ટર વાતો ન કરવા આવે, તમારે તો ખાવા પીવાનું બોલાવે ને વાતો કરાવે. 2004માં મને ને કૌશિકભાઈ અમને બધા રાજકોટના મિત્રોને 5 શક્તિનો ઉત્સવ નરેન્દ્રભાઈએ ત્યારે જાહેર કર્યો હતો 2004ની અંદર, ઉર્જા શક્તિ, જ્ઞાન શક્તિ, જનશક્તિ એવું બધું કરીને, એમાં અમને સીએમ બંગલે બોલાવ્યા હતા કે હાલો આપણે વાતો કરવાની, કાંઈ બીજું કામ નથી, આ 5 શક્તિના નિયમિત વાતો કરવા. આ આ હું શીખું છું, ક્યારેક તો હું જે નથી શીખી શકું એ કબૂલ કરીને કહું તમને, સાહેબ જે રીતનું મૌન રાખે છે ને એ અમારા જેવા ભડભડિયા માણસોને નથી આવડતું. એ સાહેબ પાસેથી શીખવાનું છે કે તેજાબના ટીપા હોય, તેજાબના ફુવારા ન હોય. 2 ટીપા તેજાબના મૂકીને નીકળી ગયા હો, પછી એના ફુવારાનો માયરે રાખવાના હોય, એમાં તમારું ઘટે. આ હું ન જ કરી શકું, હું તમને નિખાલસતાથી કહું છું, તો બધા લોકો મોદી સાહેબ થઈ જાય એમ, જો બોલવાથી ને એમ લખવાથી ને એમ એનાલિસિસ કરવાથી થઈ જવાતું હતું. અમે કોમેન્ટેટર છીએ સાહેબ, નરેન્દ્ર મોદી પ્લેયર છે. કોમેન્ટ્રીમાં કોઈક આઉટ થાય તો અમે એમ કહીએ કે આ બરાબર બોલ લો તો ને આઉટ થયા, બરાબર પરફોર્મ, મેં તો એ કર્યું જ છે, જ્યારે મને યોગ્ય લાગ્યું હોય કે આ બરાબર નથી થયું તો હું બોલ્યો છું ને લખ્યું છે, પ્રામાણિકતાપૂર્વક લેખો બોલ્યો છું. પણ જે વખાણે મેં કીધું એમ અત્યારે જે કરું છું ને, એક કે એક એકે એવા નથી કહી રહ્યા કે તમે મને બોલાવ્યો ને સાહેબ વડાપ્રધાન છે એટલે મારે કરવા જોઈએ, મારે ત્યારે કંઈ લેવાનું નહોતું ને આજે કંઈ લેવાનું નથી સાહેબ પાસેથી. સરસ વાચક છે, સરસ માણસ છે, હું તો ગુજરાતી તરીકે ને એક વાચક તરીકે રાજી થાઉં છું કે કંઈક 5 ચોપડીની વાત કરો તો અમે સમજે એવો વડાપ્રધાન તો છે. ઉપરથી તો નહીં જઈ પગે લાગવામાં આપણને, તમે આમ અંદરથી, મારે હું તમને એંગલ કહું, મારો વ્યક્તિગત એંગલ, ધૈયું ખોલીને કે સૌજન્ય ખાતર તો આપણે જ્યાં જઈએ વંદન કરવા પડે, પગે લાગવું પડે, પણ આમ પગે લાગવાનું અંદરથી ઉમળકો થાય એવો માણે હવે હોવો જોઈએ ને પાછો, કે આ સૌજન્ય નહીં પણ આમ આપણે અંદરથી 2 જણાને ફોટો બતાવીએ, મેં મારા ઘરમાં રાખ્યો છે મોરારી બાપુનો ફોટો છે, પ્રિય બાપુ, એવું જરૂરી નથી કે જેના ફોટા રાખીએ એવા જ આપણે થઈ જાય, બાપુ સફેદ કપડાં જ પહેરે કાંઈ એમને, હું જુઓ નરેન્દ્રભાઈનો ફોટો રાખ્યો છે. આજે મારા પપ્પા બીમાર છે, બહુ નાજુક સંતુલનની અંદર છે, પણ આ નરેન્દ્રભાઈ આ જ રાજકોટની અંદર પપ્પા દૂર ઊભા હતા અને ઇનામ લેવા માટે હું ઊભો થયો અને પપ્પા બાજુમાં હતા, તમે આ આ મોદી સાહેબ ત્યારે સીએમ 2010ની સાલ ને જલજલો હતો ત્યારે, તો સાહેબનું આમ પીક ઉપર હતું ગુજરાતના સીએમ તરીકે સ્વર્ણિમ ગુજરાતમાં, અને સાહેબે બૂમ પાડીને કીધું કે એમને લેતા આવો, સિક્યુરિટીના બધા પ્રોટોકોલ, મારા પપ્પાને ઉપર મારી પાસે એ ફોટો છે, મેં ઘરમાં જણાવીને રાખ્યો છે, પપ્પાને ઉપરું લઈ ગયો ભેગો એવોર્ડ લેવા માટે સાહેબની પાસે, અને પપ્પાને સાહેબે એમ કીધું કે આ તમારું રતન ગુજરાત મૂકીને હવે દુનિયામાં ઝળકવાનું છે, યાદ કરજો. એ બાપને કઈ ક્ષણ હશે, મારી વાત જવા દો, મારા પપ્પાને કંઈ એવું કંઈ પોલિટિક્સનું નાનતે નહીં, એ વાંચક બહુ સારા પણ સાવ શાંત બોલવામાં, એમાં જ કંઈ કોઈ દી તમને એવું કંઈ એનો કંઈ મળે જ નહીં અવાજ, એને કેવો આમ અંદરથી થયું હશે એ રાત્રે, રૂપાલા સાહેબ એ બાપને તો એમ થયું હશે ને કે ઓહો ગુજરાત આખું જન સાંભળે, મુખ્યમંત્રીએ મને ઉપર બોલાવી, મારા દીકરાના વખાણ કરી દીધા,
આજે આજે એક એક આમ 85 વર્ષ હું એની ઉંમરનું સર્વૈયું કરું ને તો એમાં એક એક ક્ષણ નીકળે કે જેની અંદર એ નરેન્દ્રભાઈ પર્સનલ લેવલે એને આપેલી મોમેન્ટ છે. એટલે મિત્રો, ઘણો બધો સમય મેં તમારો લીધો, પણ મને એમ લાગ્યું કે આવો મોકો પાછો મળે નહીં. એમાં નરેન્દ્રભાઈની જેમ ઝડપી લેવાનો, એ શીખી લેવાનું. મોકા મળે ત્યારે પછી બહુ વિચાર નહીં કરવાનો કે આ ક્યારે કોણ સાંભળે. આવું કહેવા જાઉં તો સોશિયલ મીડિયામાં એવી હાલત થઈ ગઈ છે કે તમે કોઈ પણ ભાવનાથી કોઈ પણ મુદ્દો કહેવા જાઓ એટલે 50 જણાનો વિરોધ જ કરવો હોય. એ કાંઈ પણ કરો, તમે કાંઈક 4 ટપકા મૂકજો કોક દી, તમે જોજો. કાંઈ જ ન લખતા, કોઈથી કંઈ લખતા જ નહીં, ખાલી 4 ટપકા મૂકજો પોસ્ટ, પછી નીચે કરીને શેર કરજો, જોજો નીચે કોમેન્ટ. પછી હું જો ખોટો હોઉં તો કોક એમ કહેશે કે હાવ નવરો થઈ ગયો લાગે, 4 ટપકા મૂકીને જતો રહ્યો. એટલે આ આ આ તમારા જેવા મળે તો મારાથી આવી વાત થાય. એટલે છેલ્લે ઓલી સાહેબ, તમે જે વાત કીધી 7 દાયકા જે છે ને, મેં એ કાઢ્યું છે એમાંથી, તમારી કવિતામાંથી, કે 7 દાયકા નરેન્દ્રભાઈના થયા. 7 દાયકામાં 7 શબ્દો હું તમને આપું છું. 7 શબ્દો નરેન્દ્રભાઈ પાસેથી લેવા જેવા છે, જેટલા થાય એટલા, આપણને જેટલું પોસાય એટલું, જેટલું એટલે નથી મંદિરમાં આપણને કે યથાશક્તિ, યથાશક્તિ સંકલ્પ કરો, યથાશક્તિ, યથા સાહેબે તો હાથે હાથ સંકલ્પ પૂરા કરી લીધા છે, આપણે યથાશક્તિ કરવું. પહેલું, સપના કાયમ ઊંચા રાખવાના, નીચે રાખવાનું જ નહીં. એ મને જૂના બેજીના મિત્રોએ કીધેલું છે કે સાહેબ જેથી કાંઈ નહોતા સીએમ કે પીએમ, તેથી ગોગલ્સને ઘડિયાળ તો હારી જ પહેરતા, નબળું ન વાપરતા, પેન નબળી ન વાપરતા. અને એમ કે આજે તમે વિચાર કરો કે એમનું આયોજન હોય ને તો એ એમ નબળું હોય નહીં, કંઈક ક્વોલિટીવાળી જ વસ્તુ હોય. ઉતારો હોય તો એસી રૂમમાં જ હોય, એમ એમ પ્રોપર કે ઊંચું જ રાખવાનું, ક્યારે નીચું રાખવાનું જ નહીં, ઊંચું જ રાખવાનું. આપોઆપ કુદરત તમને મદદ કરશે અહીંયા પહોંચવા માટે. બીજું, મૌન પણ જવાબ છે. આ સાહેબ પાસેથી મેં કીધું ને હું પાલન નથી કરી શકતો, પણ આ સાહેબ પાસેથી શીખવા જેવી કળા છે. બોલવું, ઠાઠથી બોલવું, પણ ક્યારે મૌન રહેવું, એ પણ એક કળા છે, મૌન પણ એક જવાબ છે. ત્રીજું, સેન્સ ઓફ ટાઈમિંગ. સેન્સ ઓફ ટાઈમિંગ નરેન્દ્રભાઈની અદ્ભુત છે. કઈ વસ્તુ ક્યારે કરવી, એ થવાની હોય તો એને કયા ધોરણે મૂકવી, કઈ કઈ વખતે કંઈક પ્રોજેક્ટે કરવો હોય તે ક્યારે પૂરો થાય, એ કઈ સાલમાં પૂરો થાય એનું પ્લાનિંગ એમણે કરી રાખ્યું હોય. એ સેન્સ ઓફ ટાઈમિંગ, એ નરેન્દ્રભાઈ પાસેથી શીખવા જેવું છે. ચોથું એ કે ભાગ્ય ઉપર ભરોસો કરવાને બદલે પુરુષાર્થ સતત કરીને રાખવો, ખાલી ભાગ્યને જોરે બેઠા ન રહેવું, કોન્સ્ટન્ટ પુરુષાર્થ કરીને જ રાખવાનો, કામ કરીને જ રાખવાનું, કોઈ ઈચ્છે કે ન ઈચ્છે, કોઈને ગમે કે ન ગમે. પાંચમું એ કે ક્લેરિટી અદ્ભુત રાખવાની, ક્લિયર કટ ક્લેરિટીમાં કોઈ સમાધાન નહીં. મેં નરેન્દ્ર મોદીમાં એક વસ્તુ અદ્ભુત જોઈ છે, અને કદાચ બહુ ઓછા માણસો મેં તો હજી લગી કોઈને મેં એટલી જોઈ જ નથી એ લેવલે, સેલ્ફ ડાઉટ જેવો કોઈ શબ્દ જ નથી નરેન્દ્ર મોદીમાં. ટુ બી ઓર નોટ ટુ બી નથી, એ હેમલેટ નથી શેક્સપિયરના. ક્યાં કરું ક્યાં ના કરું, એ કેસી મુશ્કિલ હાય, એમ કોઈ દિવસ નરેન્દ્ર મોદી મૂંઝાણા નથી. મેં કોઈ દિવસ એ વાત જ જોઈ નથી. ફૂલ ઓન ક્લેરિટી, તમને ગમે તમને ન ગમે, હારવું પડે તો હારવું પડે, 5 વખત ટીકા થાય ટીકા થાય, કાર્ટૂન બને કાર્ટૂન બને, કરવું તો કરવું બરાબર. કંઈ કોઈને પૂછવું જ નહીં, આ દાઢી રાખી ત્યારે આપણને પૂછ્યું નથી, અમને ટ્રીમ કરી નાખી તો આપણને પૂછ્યું નથી, એ આપણે જ આપણા કુલ મુખત્યાર છીએ. આ હું શીખી ગયો છું એમની પાસેથી, હું ઓલું જ શીખો મૌનવાળું, પણ આ શીખી ગયો છું કે આપણે કોઈ વાતમાં, આપણા જીવનની વાતમાં કોઈને દખલગીરી કરવા દેવી જ નહીં. આપણે જે જીવનમાં માનતા હોય એ જ કરવું. આપણે સૂટ પહેરવાનું મન થાય સૂટ પહેરવો, આપણે જબ્બો પહેરવાનું મન થાય જબ્બો પહેરવો, પણ આપણી જિંદગીની બાબતમાં સેલ્ફ ડાઉટ, કોઈ કોઈ માર્ગદર્શક, કોઈ સલાહકાર, કોઈ સૂચન, કોઈ ફેમિલી, કાંઈ જ નહીં. મને કોઈ વાંધો જ નથી, મને ડાઉટ જ નથી કે કોઈકને પૂછવા જાઉં કે આમ કરાય, હું કરું ને સામે વાળો પૂછવા જાય કે આમ થાય. આ શીખવા જેવું છે, પ્રચંડ ક્લેરિટી, પ્રચંડ પુરુષાર્થ અને પ્રચંડ ક્લેરિટી બરાબર. સ્ટાઇલ, સ્ટાઇલ, દોસ્તો સે પ્યાર કિયા, દુશ્મનો સે બદલા લિયા, જો ભી કિયા હમને કિયા શાન સે. સર્જિકલ સ્ટ્રાઇક કરવી તો એવી સ્ટાઇલથી કરવી કે માણસ ફિલ્મ બનાવી નાખે એની ઉપર, આવી જ ધ જોશ. સ્ટાઇલથી જવાબ આપવાના, જેમ તેમ જવાબ નહીં આપવાના. પહેલાં પછી બધા એનો કચકચ કહી દે કે પહેલાંય સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી, પહેલાંય સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી. તમે કરો એવી સ્ટાઇલ છે તો ખબર પડે ને કે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી.
તમે જે કરો એ સ્ટાઇલથી કરો, જે તરે મોતથી કરો, મિજાજથી કરો. આપણે એક જ જિંદગી જીવવા આવ્યા છીએ અને બીજી જિંદગી આપણે જીવવાની નથી. આ જિંદગીમાં જે નિર્ણયો લઈએ ને જે કામ કરીએ એ એક મને એક આભા હોવી જોઈએ. આ કૃષ્ણનો સિદ્ધાંત છે રૂપાલા સાહેબ, કૃષ્ણત્વ છે. આમ પર્વત ઉંચકી નાખવા ને કાલીએ નાગને ધરામાં ડૂબકા મારવા, આ આખી જિંદગીમાં આખા કરોડો લોકોએ ધરામ ડૂબકા માર્યા છે અને કેટલાય પથરા ફાડ્યા છે પર્વત ઉપર જઈને. પણ કૃષ્ણ જે કરે ને ગિરિરાજ ધરણ, એ કાલીએ નાગને નાથવા માટે ડૂબકી મારે તો એની એક પોતાની એક સ્ટાઇલ. એ મોરપીચ મૂકી દે સાહેબ, એને કંઈક સોનું કેટલું ને હીરા કેટલા એની ચિંતા નથી કરી, પણ એક મોરપીછવાળા સામે રાજસૂય યજ્ઞના રાજાઓ આમ લાંજમાં થઈને બેઠા હોય, મોરપીછે એની સ્ટાઇલ બની જાય, બાંસુરી એની સ્ટાઇલ બની જાય, સુદર્શન ચક્ર ફેરવે નહીં આખા કુરુક્ષેત્રમાં, પણ ખાલી રથની રાશ પકડી હોય તો રથ સારથી બનવું એ સ્ટાઇલ બની જાય. આ સ્ટાઇલ. અને છેલ્લું નરેન્દ્રભાઈમાંથી સાત દાયકાનો સાતમો ગુણ શીખવા જેવો, ડિટેચમેન્ટ. તમને નવાઈ લાગશે, હું મારા એંગલથી કહું છું, મેં કીધું એમ તમારી બધાને જેટલો નજીક તો જોયા કે રહ્યો નથી, પણ મેં સાહેબમાં એક અદ્ભુત નિસ્પૃહતાનો ભાવ જોયો છે જે જાહેર જીવનમાં બહુ ઓછો જોવા મળે ને રાજકારણમાં તો સાવ જોવા ન મળે. આ બધાને એમ લાગે છે ને કે આ માણસ તો કેટલું મેળવે કેટલું મેળવે, માણસને જે મળવું જોઈએ બધું મળી ગયું, બધું એના પગમાં છે. પણ સાહેબ મારા શબ્દો યાદ રાખજો, એ છોડશે ને ત્યારે તમને આંચકો લાગશે. આ હું જે એનાલિસિસ કરું છું, હું જે મારા એંગલથી જોઈ શકું છું, મારા હૃદયથી જે વાણી છે ને એ તમને કહું છું, એ ડિટેચ માણસ છે. એ લોકોને એમ જ લાગતું હતું ગુજરાત કઈ સાહેબથી છૂટે, સાહેબ બનારસમાં જાય ત્યારે એટલા જ પ્રેમથી બનારસના થઈને રહી શકે, એટલા સરસ હિન્દીમાં રહી શકે. લોકોને એમ લાગતું હતું કે આ હિન્દી ભાષિત છે, આ કે ઇન્ટરનેશનલ લેવલે પહોંચે, પણ ઇન્ટરનેશનલ લેવલે એટલા જ પ્રેમથી જઈ શકે. સાહેબ એમને કંઈ મેળવવું જ નથી ને એટલે એમની છોડી બહુ આરસાની થઈ શકશે. આ મારા શબ્દો યાદ રાખજો, એમ એક ડિટેચ માણસ છે ને એટલે જ આઈ લગી પહોંચી શક્યા છે. એ કરે છે બધું, કર્મમાં બધું કરે છે, તમામ મેનેજમેન્ટ કરે છે, પોલિટિક્સમાં જે કંઈ હોય એ કંઈ આશ્રમ ખોલીને થોડા બેઠા છે, અને આશ્રમ ખોલવા વાળે ઘણું બધું કરે છે. તો રાજકારણમાં જે હોય એ બધા કરતા હોય, પોતપોતાની રીતે જે કંઈ એ તો પરિસ્થિતિગત હોય. તમે વરસાદ પડતો હોય ને વરસાદ પડતો હોય ને તમે એમ કહો કે મારે ભીંજાવું નથી, મારે ભીંજાવું નથી, હું રેનકોટ લઉં, હું છત્રી લઉં, એટલે એનો અર્થ એવો કે છાંટો તમને અડે જ નહીં. સાહેબ તમે ગમે એવો રેનકોટ લઈ આવો ને ગમે એવી છત્રી લઈ આવો, આજુબાજુ બધે વરસાદ પડતો હોય થોડાક તો ભીંજાવે છે. આ વાસ્તવિકતા છે, હું વાસ્તવિક વાત કરવા આવ્યો છું. પણ એની વચ્ચે તમે કેટલા ઓછા ભીંજાણા ને એના માર્ગ ગણવાના હોય. તો ગાંધીજીએ ભીંજાણા હતા, ગમે એટલી સત્યની વાત કરતા હોય, આદર્શની વાત કરતા હોય, એટલે જ સત્યના પ્રયોગો એ ઘટીએ અટકાવી દીધા જ્યારે ખરેખર બીજી વાતો લખવી પડે. આજુબાજુવાળાને વાતો નથી લખી આત્મકથામાં, કારણ કે એ પ્રયોગો લખી શકે એમ નહીં લઈ ગયા હોય ગાંધીજી જેવા મહાત્માને, કે આ નહીં લખાય, આ લખો તો મહાભારત બીજું થઈ જશે. તો આ વાત તમારી સામે મૂકી, રૂપાલા સાહેબે જે કાવ્ય કીધું ને મારે એની જ પંક્તિથી સમાપન કરી લો, મને તમે આમ ચોંટાડી દીધું સાહેબ, કારણ કે એવું ચોંટાડી દીધું કે એ મેં કીધું ને મારું કાવ્ય છે રમતા રામ એકલા. એટલે એ કાવ્યની તમે જે કીધું ને એમાં આગળ છે, રસ્તો મારો સીધો સાદો, નહીં ભીડ નહીં ઠેલમ ઠેલા, ભેગા જાજા રાખીએ તો ઠેલમ ઠેલા થાય ને, મિત્રો અંગત રાખો તો કોક દી અંગત શત્રુ થાય, મારો અનુભવ છે. અંગત મિત્રો રાખો તો અંગત શત્રુ થાય, અંગત મિત્રો જ ન રાખો તો અંગત શત્રુ એ ન થાય, શત્રુ થાય એ જાહેર થાય, અંગત તો થાય નહીં, કારણ કે અંગત તમે નજીક જ ના આવવા દો કોઈને, તમે એક ભૂમિકા એક પહોંચી જાઓ. એ નિષ્પૃહતાની વાત કરું છું, એ અનાસક્તિની વાત કરું છું. સમી સાંજની વેળા આપણે રમતા રામ અકેલા, કોઈ પંથ નહીં નહીં સંપ્રદાય, માણસ એ તો માણસ. રમણલાલ સોનીનો કાર્યક્રમ હતો શતાબ્દીનો, 100 વર્ષનો, એના દીકરા હાવ સીધા સાદા માણસ બિચારા, અત્યારે ડોક્ટરી મૂકીને સમાજ સેવાનું કામ કરે છે શ્રીરામ સોની. મને ફોન આવ્યો, મને કહે આપણે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને બોલાવીએ શતાબ્દીમાં. અરે મેં કીધું એમ કંઈ આવે સાહેબ, મેં કીધું સાહેબને એમ ફોન કરો તો સાહેબ પાસે ટાઈમ થોડો હોય. પછી મેં વળી આ આપણે હમણાં તમને કીધું ને એમ આ કવિતાની પંક્તિનું તાદર્શ ઉદાહરણ આપું સાહેબનું જીવનમાંથી, અને મેં કીધું આપણે પૂછવું હું જાય, પૂછવાને ક્યાં પૈસા છે, આપણે ગુજરાતી હોય એમ તો આગળ વધ્યા આખી દુનિયામાં, આપણે એનારા એટલે તો થયા, પૂછવાને ક્યાં પૈસા છે, પૂછી લ્યો ને ત્યાં અંદર જઈને. મેં કીધું કાગળ તો લખીએ સાહેબ, કે દજાય પાડે તમે દઈ આવજો. મેં કીધું તમે અમદાવાદમાં છો, લખી હું દઉં. મેં કાગળ લખી દીધો ને શ્રીરામભાઈ દેવા ગયા, સાહેબે આમ કાગળ વાંચ્યો, ચોક્કસ આવીશ. ઓલાને ભરોસો ન પડ્યો, મને પાછો ફોન કરે, મને કે આવશે. મેં કીધું હવે હા પાડી તો આવશે તો ખરા ને, ખરેખર ડોગ સ્પોટ આવીને ત્યારે એની હાર્ટબીટ ઓછી થઈ કે ના ના તો ખરેખર આવશે, હો તો સ્કોડે આવી ગઈ. અને સાહેબ આવ્યા,
સાહેબ બહુ સરસ બોલ્યા. એમ પાછું કીધું કે ના, મને એમ કીધું કે કાંઈ ઓછું કર બોલતા નહીં હોત તમે એમ, કે એના સાચા ચાહક છો તમે, એનું સાહિત્ય વાંચ્યું છે, તમે બધું બોલો, પછી મારે જે કહેવાનું છું કહું. હવે ત્રિકાળ જ્ઞાની ઋષિની જેમ પોતે બોલવા મેં શરૂ કરી, જ્યોતિષીની જેમ એમ કહે ને કે ભાવી દીધું હોય, એ કાંઈ જેટલા બેઠા હશે ને એવું તો થતું હશે કે આવે આવા પ્રોગ્રામમાં આવે. પણ એ કે હું સાહિત્ય પરિષદના એવા મોટા પ્રોગ્રામમાં ન જાઉં તોય મારે અહીંયા આવવું જોઈએ, કારણ કે આ રમણલાલ સોની સાહિત્યકાર તરીકે ને બાળ સાહિત્યકાર તરીકે તો એક ઈડરનો વાણિયો ને રીછ એકલું ફરવા ચાલ્યું, એ વાંચી વાંચીને અમે મોટા થયા, એ તો મારે ઋણ ચૂકવવાનું જ છે ગુજરાતી ભાષાના માણસ તરીકે. પણ હું જ્યારે સંઘના પ્રચારક તરીકે એકલો એકલો ફરતો હતો અને આખા ભારતની અંદર ફેરો છું ને પ્રવાસો કર્યા છે, ત્યારે એક રાત મોડાસામાં આમના મોટા ભાઈએ મને આશરો આપ્યો તો સુવા, આજે મારે એ યાદ કરીને અહીંયા આવવાનું હોય એટલે મેં તમારો કાગળ વાંચીને એ જ મિનિટે હા પાડી દીધી હતી હું આવીશ. એટલે રમતારામ એકલા એટલે પછી હાવ કંઈ ઘુરકિયા નથી કરવાના, કોઈ નજીકનું આવે એટલે કાંટાની વાળ નથી બાંધી દેવાની આજુબાજુ. કોઈ પંથ નહીં, કોઈ સંપ્રદાય, માણસે તો માણસ. એટલે મેં આ પંક્તિ સમજાવવા માટે તમને કીધું. અજવાળામાં ફરક પડે શું, કોળિયું હોય કે ફાનસ. અંદરનું અજવાળું તો એક જ છે ને જગત આખામાં. અજવાળામાં ફરક પડે શું, કોળિયું હોય કે ફાનસ. જળા જળા ઝુમ્મરની જેવા ક્યારેય નહીં લટકેલા. આ નરેન્દ્રભાઈ જળા જળા ઝુમ્મરની જેમ ક્યારેય નહીં લટકેલા, સમી સાંજની વેળા આપણે રમતા રામ અકેલા. તો મિત્રો, મારાથી જે યથાશક્તિ તમારી સામે ખોલી શકાય એક સવા કલાકમાં નરેન્દ્રભાઈને, આ તો સપ્તાહનો વિષય છે, વ્યાખ્યાનનો વિષય નથી. અને સપ્તાહમાં એ ટૂંકું પડે, હાથ દીની કરો ને તમે, નવ દીની કરો, હાથ દીની કરો, અગિયાર દીની કરો તોય પૂરું, કારણ કે સાહેબ ત્યાં લગી બધું નવું કેટલું કરી આવ્યા હોય, એટલે એટલું સહેલું નથી એમને સમાવી લેવા. પણ મારી રીતે મેં થોડાક રંગો સમાવવાનો પ્રયાસ કર્યો તમારી સામે. પણ એમાંથી મહત્વની વાત તો એ છે કે આપ બધા જાહેર જીવનમાં છો, આમાંથી ક્યાંક આપને બધાને મળે. જેમ મેં વક્તૃત્વમાં કંઈક શીખું એમની પાસેથી, હું અમુક બે ચાર વાતો આ સંકલ્પ બળની, આ ડિટર્મિનેશનની, ક્લેરિટીની શીખો એમની પાસેથી, એમ આપને કંઈક શીખવા મળે તો એ બહુ ઉપયોગી થશે. જે સાંભળતા હશે, અહીં નહીં બેઠા હોય ને ઓનલાઈન સાંભળતા હશે, એમાં વિદ્યાર્થી હશે, એમાં ગૃહિણી હશે, એમાં વેપારી હશે, દરેક માણસને એવી ઈચ્છા હોય કે મને કોઈક ઓળખે, દરેક માણસને એવી ઈચ્છા હોય કે મારી કંઈક માન સન્માન થાય. કોને રિસ્પેક્ટ નથી ગમતું? અબોલ પશુઓને આપણે રિસ્પેક્ટ આપીએ બે વાર તરત આપણને જોઈને પાછા આપણી આજુબાજુ આવે. તો એ જો તમને ગમતું હોય તો મેં તમને એક જર્ની ખોલી દીધી, મને દેખાણી આવી કે આ નરેન્દ્ર મોદીની જર્ની છે, આ છે એમની પાસે. આમાંથી થોડુંક, આખી જર્ની તો નથી સમાવી શકે, 400 વધારે પુસ્તક લખાણા છે, તોય બધાને એકેય લેખકને હજી સમજાણા નથી. 400 પુસ્તક લખવાવાળા હજી આટા જ મારે છે, હજી અડધાને તો પણ મળતા નથી સાહેબ. અને નગીનદાસ સંઘવી જેમણે આખી જિંદગી આકડામાં આકરી સમીક્ષા કરીને કડકમાં કડક ભાષાની અંદર લખ્યું, એમને સાહેબ પદ્મશ્રી આપો કે ભાઈ આમનું સન્માન થવું જોઈએ. એટલે અકળ જ છે એમ. એમ તમે કહો કે મને સાહેબ સમજાઈ ગયા, એ તો બોલ્યા એટલે તો સાહેબ તો મેં કીધું ને એમ. મને ભરતભાઈ એક સરસ મજાનું વાક્ય કીધું હતું, જે નરેન્દ્રભાઈએ સાક્ષીભાવ પુસ્તકમાં લખેલું છે. મેં કીધું આ વાક્યમાં તો આખું બ્રહ્માંડ સમાઈ ગયું, કે કોન્ટ્રાસ્ટ એ ક્રિએશનનો પાયો છે. આ નરેન્દ્ર મોદી છે, તમને નરેન્દ્ર મોદી જે પહેલાં પ્રાઇમ મિનિસ્ટર દેખાય, ચીફ મિનિસ્ટર દેખાય, પક્ષના કાર્યકર દેખાય, એ અને આ વિચારક નરેન્દ્ર મોદીની વાત કરું છું. થોટ પ્રોસેસ ઓફ નરેન્દ્ર મોદી કોન્ટ્રાસ્ટ એ ક્રિએશનનો પાયો છે. તમે વિચાર કરો, સ્ત્રી અને પુરુષ કોન્ટ્રાસ્ટ ક્રિએશનનો પાયો, પ્રોટોન ને ઇલેક્ટ્રોન કોન્ટ્રાસ્ટ ક્રિએશનનો પાયો, દિવસ અને રાત કોન્ટ્રાસ્ટ ક્રિએશનનો પાયો, ગ્રેવિટી ને એન્ટી ગ્રેવિટી, ફોર્સ અને ડાર્ક મેટર કોન્ટ્રાસ્ટ ક્રિએશનનો પાયો, જે સાયન્સ થોડું ઘણું ભણ્યા હશે ને આ બધી વાત ખબર છે. જ્યાં ક્રિએશન છે ત્યાં કોન્ટ્રાસ્ટ છે. આઈ એમ લાર્જ, આઈ કન્ટેન મલ્ટિટ્યુડ્સ, વોલ્ટ વિટમેને અમેરિકાના કવિએ કીધું હતું. હું વિશાળ છું એટલે મારામાં અનેક વિરોધાભાસો તમને જોવા મળશે, કારણ કે કુદરતમાં જ વિરોધાભાસ હોય ને. કુદરત વિશાળ છે, એમાં રણ પણ હોય અને એમાં પહાડ પણ હોય, એમાં નદી પણ હોય અને એની અંદર સૂકો ભઠ ખારો પાટે હોય, એની અંદર ખીણ પણ હોય, એમાં શિખર પણ હોય, એમાં ઉડતા પંખી હોય હોય અને એમાં રેંગતા સરિસરૂપ સાપો પણ હોય, એની અંદર આમ આ સાવજ જેવા, સિંહ જેવા પડકાર કરનારા રાની પશુઓ હોય અને હાવ ગભરું કહેવાય એવા સસલા કબૂતરે હોય, બધું છે એ ભેગું થઈને એક નેચર બનાવે છે. જેમ તમે વિશાળ થાવ એમ તમને થોડાક વિરોધાભાસ, થોડાક મલ્ટીકલર જોવા મળે જ, પણ એ બતાવે છે કે તમે વધારે લાર્જ થઈ રહ્યા છો, વધારે વિશાળ થઈ રહ્યા છો. તો એ નરેન્દ્ર મોદીને, એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિનના 70 દાયકાની એમની કર્મયાત્રાના વંદન સાથે અભિનંદન. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.